નવજીવન ટ્રસ્ટમાં દર અઠવાડિયે ચાર નાની મોટી ઇવેન્ટ કરવી એવો નવજીવન ટ્રસ્ટનો એક વિચાર હતો અને એ વિચાર આ રીતે સાકાર થઈ રહ્યો છે અગાઉ આપણે કવિતામાં સૌમ્ય જોશી અને રાજેન્દ્ર શુક્લને સાંભળી ચૂક્યા છીએ તો બુક ટોકમાં વિવેક દેસાઈ જે અહીંના ટ્રસ્ટી પણ છે અને આ જે આખું જે થઈ રહ્યું છે એનો જે મજબૂત પાયો છે એ વિવેકભાઈ છે એટલે એમના પુસ્તક વિશે પણ આપણે અહીંયા ટોક કરી હતી અને આમ તો આ એક કાર્યક્રમ એક વ્યક્તિ અહીંયા બેઠો હોય છે ત્યારે આપણને એમ લાગે છે કે વ્યક્તિ બેઠી છે અને કાર્યક્રમ થઈ રહ્યો છે પણ એક વ્યક્તિ અહીંયા બેઠી હોય એ સારી રીતે બેસી શકે અને તમારા સુધી સારી રીતે વાત પહોંચી શકે એની માટે ઘણા બધા વ્યક્તિત્વ કામ કરતા હોય છે મનવિતા છે જે ફોટોગ્રાફી કરે છે અમારા કપિલભાઈ છે જે પીઠ પાછળ હંમેશા સપોર્ટ કરતા હોય છે અહીંયા હિમાંશુભાઈ છે આ બંને કેમેરા જે અહીંયા હિમાંશુભાઈ દૂર હશે પણ એ કેમેરા સતત અહીંયા નજર રાખી રહ્યા છે રામ છે હમણાં આમ તો નવજીવનમાં ઘણી બધી ઉપલબ્ધિઓ થઈ છે આમ તો ગાંધી સાહિત્ય એ જ ભારતની બહુ મોટી ઉપલબ્ધિ છે એમાં કિરણ કાપુરે કે જે નવજીવનના અક્ષરદેહના સંપાદક છે એમને એક સરસ બહુ મોટો એવોર્ડ જાહેર થયો છે વિષ્ણુ પ્રભાકર રાષ્ટ્રીય પ્રોત્સાહન સન્માન દિલ્હીમાં આપવામાં આવ્યું તો એનો ઉલ્લેખ કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને મહત્ત્વની વાત એ છે કે કિરણ કાપુરે નવજીવનના સભ્ય છે બીજી એ એટલી જ એટલી જ ગૌરવપ્રદ ગૌરવપ્રદ ઘટના છે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇફી જેમાં ઓગણત્રીસ વર્ષ પછી કોમ્પિટિશ કોમ્પિટિશન વિભાગમાં કોઈ ફિલ્મ સિલેક્ટ થઈ છે અને ફિલ્મના લેખક રામ મોરી એ પણ નવ નવજીવન પરિવારના સભ્ય છે અને એ આપણી વચ્ચે જ છે અત્યારે અને આ ઇવેન્ટમાં પણ એ સક્રિય હોય છે એની સાથે સાથે બીજી પણ એક એવી ઉપલબ્ધિ છે કે યુનેસ્કોએ ભારતની નવ ફિલ્મો ગાંધી મેડલ માટે સિલેક્ટ કરેલી એમાં એકવીસમું ટિફિન પણ છે એટલે ગાંધી શબ્દ અહીંયા ત્રણ રીતે જોડાય છે કે નવજીવનમાં આ ઘટના છે અને એ બે વ્યક્તિ કિરણ કાપુરે અને રામ મોરી એ નવજીવન પરિવારના સભ્યો છે તો આ પરિવારની સુગંધ અમે વહેંચીએ છીએ આપ સમક્ષ અને આજના સર્જક રહીશ મણિયાર આપણી વચ્ચે છે રહીશભાઈને કહું કે આવે આમ તો રહીશભાઈનો પરિચય ખાસ આપવાનો હોય નહીં પણ એમને આમ તો એમની સાબિતી વાક્ય દ્વારા એમની સાબિતી આપી દીધી હું એમના વખાણ કરીશ તો એ હસવામાં જ ઉડાડી દેશે હું એમ કહીશ કે એક આ એવા સર્જક છે જેમને યુવા વયે કલાપી એવોર્ડ અને સૈદા એવોર્ડ જે સૈદા એવોર્ડ યંગ પેઢીને અપાય છે અને કલાપી એવોર્ડ એ પીઢ સાહિત્યકારો એને અપાય છે તો ગૌરવ છે બહુ હસવામાં લઈ લેતા હોય છે પણ એ માણસને જરા પણ હસવામાં લેવા જેવા નથી એમના સાહિત્ય પર ગંભીરતાથી નજર નાખવા જેવી છે એમનો એક ઘણા બધા શેર છે એમાંનો એક શેર મને બહુ જ ગમે છે સાચો છું પણ હું મને સાબિત નહીં કરું સાચો છું તોય હું મને સાબિત નહીં કરું હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું એટલે પોતાને સાચા સાબિત થવામાં પણ જો સત્યને લજ્જિત થવું પડતું હોય તો એ સાચા થવામાં નથી માનતા એટલી એમની નમ્રતા છે શબ્દ મારા સ્વભાવમાં નથી એમનો પ્રથમ સંગ્રહ છે એ સિવાય ઘણા બધા સંગ્રહ છે અને આજે ખાસ આપણે વાત કરવાના છીએ એમના ડૂબકીખોર વાર્તા સંગ્રહ વિશે વાત કરવાના છે અગાઉ તમે કવિ રહીશ મણિયારને ઘણી વાર મળ્યા હશો હાસ્ય કાર રહીશ મળ્યા હશો નવલકથા કાર રહીશ મળ્યા એમના આંગણામાં હોય છે સાહિત્યની મર્સિડીઝ બીએમડબલ્યુ તો આજે આપણે વાર્તા કાર રહીશ મણિયારને મળવાના છીએ અને એમની વાર્તા નામની કારમાં બેસીને સફર કરવાના છીએ તો રઈશ મણિયારને વિનંતી કે એમના શબ્દથી આપણને પ્રવાસ કરાવે રહીશ મણિયાર થેન્ક યુ તો કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો બનારસ તો આમ ગયા છે પણ કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો સદભાગી તોય છું કે હું કક્કા સુધી ગયો કે સદભાગી તોયે છું કે હું કક્કા સુધી ગયો તો પેન્ડેમિકનો સમય પસાર કરીને આ એકેડેમિક એક પ્રવૃત્તિ આખી શરૂ થઈ છે ત્યારે આ છેલ્લા દોઢ વર્ષમાં પુરવાર થયું કે આ અક્ષર જીવન છે અને એ ક્ષર જીવનમાં આપણે સૌ અક્ષર માર્ગના પ્રવાસીઓ છે તમારું બધાનું હું સ્વાગત કરું છું નવજીવને આ જે સિરીઝ શરૂ કરી છે એના ચોથા મણકા તરીકે મન કી બાત કરવા માટે ઉપસ્થિત છું ખુશી ઉમળકો મુલાકાતો મેળાવડા ગોષ્ઠીઓ આ બધું જ આપણા જીવનમાંથી પેલા કાળમુખા કોરોનાએ અનઇન્સ્ટોલ કરી નાખ્યું હતું ત્યારે આ પ્રેમાળ મિલન આ એક નવી શરૂઆત એક નવજીવન બની રહેશે સાચા અર્થમાં એ આશા છે માત્ર આજના અવસરે નહીં પણ એક સાહિત્યકાર તરીકે મારી કાયમ એ જ ખેવના રહી છે અમદાવાદનું ક્રીમ ઓડિયન્સ અમદાવાદની વસ્તી આમ તો મને લાગે સિત્તેર એંસી લાખની વસ્તી હશે પણ મારી સામે આખું અમદાવાદ બેઠું છે બાકી આ વસ્તી છે બાકી આ છે તો આપને તિલક કરું જો શબ્દ આ ચંદન બને કે આપને દરેક પ્રત્યેક મિત્ર મારા બધા વાલા કવિઓ છેલ્લે લાસ્ટ બેન્ચર્સ એઝ યુઝુઅલ છે તો આપને તિલક કરું જો શબ્દ આ ચંદન બને આપ મેળે અક્ષરો જોડાય ને વંદન બને કે આપને તિલક કરું જો શબ્દ આ ચંદન બને આપ મેળે અક્ષરો જોડાય ને વંદન બને ને ઉર્મિઓનું થાય નિશંદન અને ઝરણું વહે ઉર્મિઓનું સાહિત્ય આખરે શું છે ઉર્મિઓનું થાય નિસ્યંદન અને ઝરણું વહે વિસ્તરે કંપન હૃદયનું આપનું સ્પંદન બને કે વિસ્તરે કંપન હૃદયનું આપનું સ્પંદન બને તો મારા જેવા શબ્દના દાસ માટે સમય અને હૃદય ફાળવીને આવેલા આપ સૌ રસિકોને પ્રણામ કરું છું જેમ અનિલે વાત કરી એમ ઘણા લોકો મને બહુમુખી પ્રતિભા કહેવાના બદલે બહુરૂપી પ્રતિભા એવો શબ્દ પણ વાપરતા હોઈએ પણ આજે એક જુદા રૂપ સાથે निदा फाजली ना एक चार पंक्ति वो भावेश रजू करीस कि दो चार गाम राह को हमवार देखना गाम एट माइल किलोमीटर्स दो चार गाम राह को हमवार देखना फिर हर कदम पे एक नई दीवार देखना बीजो शेर से सांभजो कि दो चार गाम राह को हमवार देखना फिर हर कदम पे एक नई दीवार देखना हर आदमी में होते हैं दस बीस आदमी हर आदमी में होते हैं दस बीस एक बे नहीं दस बीस आदमी જીસકો બી દેખ ના હો કઈ બાર દેખના જીસકો બી દેખના હો કઈ બાર દેખના આપણે બધા જજમેન્ટલ હોઈએ છીએ ને અને દરેક માણસને કોઈ ખાનામાં વેચી દેતા હોઈએ છીએ તો મારી ટેવ છે નાના બાળકની જેમ બાળક પેલું મસ્તીમાં થોડી કંઈ રૂપ બદલી બદલીને આવે અને હાવું કરે બીજા અચંબિત થાય કે ના થાય સંતાઈને આવે એમ કંઈ રૂપ બદલીને કંઈ ઓઢણી ઓળીને કંઈ કપડું ઓળીને કંઈ આમ મૂછ લગાવીને અને બીજા અચંબિત થાય કે ના થાય પોતે અચંબિત થાય એવી આ બાળ સહજ પ્રવૃત્તિ છે દર ત્રણ ચાર વર્ષે નરસિંહ મહેતાએ કીધેલું એનું હું પાલન કરું છું કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા અંતે તો એમનું એમ હોય તો આ નવજીવનના ઘાટ ઉપર ફિક્શન રાઇટર તરીકે ઉપસ્થિત છું અને અનિલે કહ્યું તેમ મારી કવિ તરીકેની સંચાલક તરીકેની હસેકાર તરીકેની ઓળખને બિલકુલ બાજુ પર રાખીને હું તમારી સાથે આજે વાત કરવા જાઉં આમ તો ફિક્શન રાઇટિંગ મેં ઓગણીસ વર્ષની ઉંમરે સત્તર અઢાર વર્ષની ઉંમરે શરૂઆત કરેલી પછી મેડિકલના અભ્યાસના કારણે મુકાઈ ગયું ફરી પાછું શરૂ કર્યું નાટકો લખવાનું મેં અઢારેક જેટલા નાટકો લખ્યા છે પણ એમાં મને દલપતરામ સતત યાદ આવે જ્યારે બોલું તો કે અન્યનું તો એક વાંકું આપના અઢાર છે એટલે ફિક્શન રાઇટિંગ ફોર સ્ટેજ નો અનુભવ હતો પણ એક એની મધુરપમાં કોઈ અધુરપ હશે તો એક સર્જક તરીકે નવજીવન પામવા આ નવજીવન શબ્દ હું વારંવાર બોલવાનો છું વિવેકભાઈએ મને કહ્યું છે કે અમારું નામ નહીં બોલતા તમે એવો વિવેક ના કરતા એટલે જે કંઈ છે તે નવજીવન છે જે કંઈ છે તે ગાંધીજી છે તો અનિલે આ વાર્તાકાર તરીકે મને આજે ચણાના ઝાડ પર ચડાવ્યો છે માંડ એક નવલકથા અને એક માંડ એક નવલિકા સંગ્રહ પ્રગટ થયો રામ એમાં તમારે એમ કહેવાનું આવે કે ભાઈ મારી સફર મારી યાત્રા તો આ ચણાના પર ચડ્યો છું ત્યારે મોંમાં મગ નહીં ભરી રાખું થોડા વટાણા વેરીશ અને મારું આખ્યાન એટલે કે મારું આ વ્યાખ્યાન એ એક વાર્તા સમયની જે મર્યાદા છે એમાં મને એમ લાગે છે કે એક વાર્તા હું સંભળાવીશ અને પછી આ થોડીક વાતો કરીશ કે મારે મને વાર્તાલેખન શું છે અને કવિમાંથી એક વાર્તાકાર તરફ કઈ રીતે હું ગયો એના થોડાક જવાબો હું તમે પ્રશ્નો પૂછો એ પહેલાં જવાબ આપી દઈશ મારી ડૂબકીખોર સંગ્રહમાં બાર એક વાર્તા છે બીજી દસેક વાર્તાઓ મેં લખી છે અને જરા સ્લો રાઈટર છું ધીમો રાઈટર છું મહિને બે મહિને એકાદ વાર્તા લખું છું તો આ એક સવા ત્રણની બસ વાર્તા હું વાંચીશ બારથી તેર મિનિટ મને વાંચતા થશે અને પછી થોડી મારી વાર્તાઓ વિશે વાર્તા કળા વિશે જનરલ વાત કરીશ તો હવે વાર્તા શરૂ કરું છું બે હજાર દસની સાલમાં હું એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટનું કામ કરતો હતો એ પછી તો મેં બીજા બે ધંધા બદલ્યા પણ તે અરસામાં મારે મારા કામ અર્થે વારંવાર કચ્છ જવાનું થતું બપોરે બે સવા બે વાગ્યાનો સમય હતો કચ્છની ધૂમધકતી ગરમીમાં મોરબીથી ભુજ તરફ હાઈવે જતા હાઈવે પર ભુજ જતી બસની હું રાહ જોઈ રહ્યો હતો હાઈવે મુજાપર ગામથી ત્રણ કિલોમીટર દૂર હતો અને મુજાપર ગામના મારા ક્લાયન્ટનો દીકરો મને હાઈવે પર ઉતારી ગયો પારેખ સાહેબ એટલે આજે કથક છે એનું નામ પારેખ છે અંગુર પારેખ પારેખ સાહેબ બસ આવે ત્યાં સુધી હું બેસું એવો વિવેક એણે કહ્યો મેં વિવેકપૂર્વક ના પાડી મારો અનુભવ હતો કે ક્લાયન્ટ સાથે કામ પતી જાય પછી બેસી રહેવાથી બિનજરૂરી નિકટતા બંધાય છે તમે ક્યાં ના કઈ જ્ઞાતિના અને ઓળખો કે પેલાને ઓળખો કે આવી બે મતલબ વાતો કરીને લોકો સંબંધ વધારે છે અને મોટા ભાગના ક્લાયન્ટ્સ એનો લાભ ઉઠાવતા હોય છે તો આવી વ્યર્થ નિકટતાના જોરે બીજી વાર ક્યાં તો પેમેન્ટ ઓછું આપે ક્યાં તો ક સમયે ફોન પર જ મફત સલાહ લઈ લે એટલે આમે મને એકલા રહેવાનું ગમે અંકુર પારેખ નું નેરેશન છે એટલે હું આવી લપ ઉપર ધખતો સૂર્ય ડામણના લીસા કાળા હાઈવે ની બંને તરફ રેતી મિશ્રિત જમીન થોડે દૂર આશરે બસો મીટરના અંતરે એક હાઈવે હોટલ હોય એવું કાળાતું કળાતું હતું ખબર નહીં કદાચ કોઈ ફેક્ટરી પણ હોય એ સિવાય આખો વિસ્તાર સાવ નિર્જન હતો સુરતથી રાતની સ્લીપર બસમાં બેસીને આજે સવારે અહીં આવ્યો હતો કચ્છ મુજાપર પાટિયા ઉતરીને મુજાપર ગામ ગયો હતો ત્યાંના ક્લાયન્ટનું કામ પતાવીને હવે ભુજના ક્લાયન્ટ પાસે જવાનું હતું અહીંથી બસમાં બે કલાક થાય તો ભીડભાડ ભળેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં બેસવાને બદલે મુંબઈ કે સુરતથી આવતી સ્લીપર બસને રોકીને એમાં ભુજ જાઉં તો જરા ઘેરાતી આંખોને આરામ મળી જાય એમ વિચારી રહ્યો હતો મારા જેવો કાયમી મુસાફર હોય તો બસમાં પણ આરામ કરી લે તો સુરતથી રાતે નીકળતી બસ તો વહેલી આવી જાય પણ મુંબઈથી રાતે નીકળતી બસ બપોરે પોણા ત્રણ વાગે મુજાપુર પાટિયા પર આવતી તો પચીસ એક મિનિટ મારે આ નિર્જન વિસ્તારમાં એ બસની રાહ જોવાની હતી આવા પાટિયા પર વાહનની રાહ જોવા માટે સામાન્ય રીતે એકાદ છાપરું હોય કોઈ મરી ગયાની મરી ગયેલાની યાદમાં એકાદ બાંકડો હોય પણ અહીંયા કંઈ નહોતું બેક વૃક્ષો દેખાતા હતા વગર ખાતર પાણીએ ઉગી નીકળેલા ઘટાદાર વૃક્ષ હતા આમ તો વૃક્ષની નીચે હું કદી બેસું જ નહીં નીચે પંખીઓની ચડક પડેલી હોય પાંદડા ખરીને માથા પર પડે પણ પચીસ મિનિટ કેમ કરીને તડકામાં રહેવાય એટલા માટે ન છૂટકે મેં વૃક્ષની નીચે બેસ બેસવાનું નક્કી કર્યું પહેલાં તો મને લાગ્યું કે અહીં હું એકલો છું પણ પહેલાંથી જ આ વૃક્ષની નીચે એક ગરડા જણાતા બેન બેઠેલા હતા પંચાવનની ઉંમર હોય તો એ ગામડાના લોકો સાઈટ ના દેખાય એણે મને આવતો જોઈને મારા બેસવાની જગ્યા કરી આપી પણ હું એમને પસાર કરીને બીજા વૃક્ષની નીચે ગયો બેસવા લાયક જગ્યા નહોતી એટલે થડને અઢેલીને ઊભો રહ્યો બાજુના વૃક્ષ નીચે પેલા બેન એક જૂની સિમેન્ટની પાઇપ પડેલી હતી એના છેડે પેલી સ્ત્રી બેઠી હતી ગરડા માણસો સવાલ બહુ પૂછે ક્યાં જવાનાથી શરૂઆત કરે પછી લગ્ન થયા છે કે કેમ બાળક છે કે નહીં નથી તો કેમ નથી કયા દેરા પર ગુરુવારે જવાથી બાળકો થાય ત્યાં સુધીની લપ્પન છપ્પન કરે અજાણ્યાઓ એટલે હું બીજા વૃક્ષની નીચે ઊભો હતો બે જ મિનિટમાં એક બીજા ભાઈ આવ્યા મારી નજીક આવીને બસ ક્યારે આવશે જેવા નિર્દોષ સવાલથી શરૂઆત કરી અને પછી આગળ વધારવા માંડ્યા હવે એને એમ કહું કે મારું નામ અંકુર પારેખ છે હું સુરત રહું છું પણ વાંસદાનો વતની છું આવી બધી ફાલતુ વાતો મારે એની સાથે નહોતી કરવી એટલે હું બાજુના વૃક્ષમાં આના કરતા પ્રમાણમાં શાંત દેખાતી પેલી સ્ત્રીની બાજુમાં જઈને પાઇપ પર બેઠો ત્રણેક મિનિટ સુધી સ્ત્રીએ કોઈ વાત કરી નહીં એટલે મને મારા સફળ નિર્ણય પર માન થયું હવે બસ સમયસર હોય બસ તો માત્ર બાવીસ મિનિટનો સમય મારે પસાર કરવાનો હતો ત્યાં પેલો કચકચ્યો મુસાફર જેને હું છોડીને આવતો રહ્યો હતો એ જરા દુભાયેલો હતો એટલે બસની રાહ જોવાના બદલે છકડામાં બેસીને નીકળી ગયો હવે આખા વિસ્તારમાં અમે બે જ જણા હતા બીજી ત્રણેક મિનિટ નિઃશબ્દ વીતી ગઈ સ્ત્રીએ કોઈ વાત માંડી નહીં કંઈ પૂછ્યું નહીં મોટેભાગની યુવાન સ્ત્રીઓ અજાણ્યા પુરુષો સાથે વાત કરવાનું ટાળે પણ આ તો ઘરડી હતી એ વાત ન કરે એ મને જરા અજુકતું લાગ્યું પંદરેક મિનિટ રહીને મેં સમય જોયો ત્રણ ને તેતાલીસ હવે બે ચાર મિનિટ જ પસાર કરવાની હતી સમય પસાર કરવો એ જ જીવન છે આપણે સૌ સમય જ પસાર કરીએ છીએ એ જ મૂળ વાત છે બાકી સમય ક્યાં અને કઈ રીતે પસાર કરવો એના વિકલ્પો હોય છે જેને આપણે કારકિર્દી જેવું મસ્ત મોટું નામ આપીએ છીએ આ પાત્રની પાત્રનું કથન છે એ કે છે હું મનોરુગ્ન નથી કોઈ પણ કામ હું રિસર્ચ જેવી ધગસથી કરી શકું છું કામને લગતી વ્યવસાયને લગતી વાતચીત હું સફાયદાર રીતે કરું છું પણ મિત્રતા સંબંધો સહાનુભૂતિ સ્મરણ વિરહ આ બધા શબ્દોની મને ભયંકર ચીડ છે મને નવું નવું કરવાનો શોખ છે એટલે દર ચાર વર્ષે ત્રણ વર્ષે ધંધા બદલું છું એ તો સાચું જ છે પણ એની પાછળ એક નાનું કારણ એ પણ ખરું કે ધંધા બદલવાથી સંપર્કમાં આવનાર માણસો બદલાઈ જાય એટલે લાંબા ગાળાના સંબંધોની કડાકૂટમાંથી બચી જવાય પણ આ સ્ત્રી બિલકુલ બોલી નહોતી એ ન બોલી એટલે એનાથી પહેલાં તો મેં રાહત અનુભવી પછી એના પર માન અનુભવ્યું પણ હવે મને અકડામણ થવા લાગી હતી સૌ નિર્જન જગ્યા પર બે મુસાફરો પચીસ મિનિટ સુધી વાત કર્યા વગર બસની રાહ જોઈએ કેવું લાગે મને થયું કે સ્ત્રી પણ મારા જેવી જ એકલપેટી હશે મને અચાનક એ એ જ પડે ખ્યાલ આવ્યો કે મને જેમ લપલપિયા માણસો નથી ગમતા તેમ સૌ મારા જેવા માણસોની પણ મને ચીડ છે મને અચાનક એવું થયું કે ક્યાંક મારા પ્રત્યેની ચીડ હું બીજા પર વ્યક્ત તો નથી કરતો ને બહુ વિચારવાથી ફિલોસોફર બની જવાય ફિલોસોફરોને પૈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં એટલે હું મારું મગજ ટેકનિકલ બાબતોમાં ખૂંપેલું રાખું છું હવે બસ આવી જાય તો સારું એમ વિચારીને હું હાઈવે પર લાંબી નજરે ટાંકી રહ્યો હતો હાઈવે વળાંક લઈને આવતો હતો એટલે આવતું વાહન દેખાય એના કરતાં પહેલાં એનો અવાજ આવતો કોઈ વાહનનો અવાજ સંભળાયો હું ઊભો થવા જાઉં એ પહેલાં પહેલી સ્ત્રી બોલી એના પહેલાં શબ્દ સવા ત્રણ પહેલાં નહીં આવે પાકી આગાહી કરનારા માણસો મને બિલકુલ ગમતા નથી પાટિયા પર કાયમ ઉભા રહેતા કોઈ લારીવાળાએ કહ્યું હોત ગલ્લાવાળાએ તો મેં માની લીધું હોત પણ એક ગઢી સ્ત્રી પોતે એસટી ડેપોની ટ્રાફિક કંટ્રોલર હોય એવા વિશ્વાસથી બોલી કે સવા ત્રણ પહેલાં નહીં આવે એટલામાં પેલો જે અવાજ આવતો હતો વાહનનો એ ટેમ્પો પસાર થઈ ગયો હવે હું બે કારણસર બસની રાહ જોવા લાગ્યો એક તો પચીસ મિનિટની એકવિધતા તોડવા માટે બીજું આ સ્ત્રીની આગાહી ખોટી પાડવા માટે જરાવાર હાઈવે પર તાકી રહ્યા પછી મારાથી બોલી જવાયું કે મુંબઈથી આવતી સ્લીપર તો પોણા ત્રણેય આવે છે સ્ત્રી બોલી હું એની જ વાત કરું છું એ સવા ત્રણે આવશે મને થયું કે હવે એ પૂછશે ક્યાં જવાના પણ એને પૂછ્યું નહીં એક છાબડી સિવાય એની પાસે કોઈ સામાન નહોતો મેં જોયું આમાં એ ભૂજથી તો બસ આગળ જાય નહીં એટલે મારે પૂછવાની જરૂર નહોતી કે ક્યાં જવાના એના તરફથી બીજો સંભવિત સવાલ હતો શું કામ કરો છો તમે એ પણ એને પૂછ્યું નહીં તો પણ હું મનોમન જવાબ વિચારવા લાગ્યો આ સવાલ મારા માટે સૌથી મુશ્કેલ સવાલ હતો કેમ કે સતત નવો ધંધો સેટલ કરવાનો સંઘર્ષ એ જ મારા જીવનનો નવો મુખ્ય પડકાર પછી એમાં કંટાળો અનુભવીને ફરી કોઈ નવી આવડત નવું જ્ઞાન નવું ક્ષેત્ર એમાં ઊંડા ઉતરીને વ્યવસાય તરીકેને વિકસાવવાની મથામણ શરૂ થઈ જતી અત્યારે હું એ જ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો કચ્છની બંજર જમીન પર અંજીર દાડમ જેવા ફળોનો એકરડીઠ વધુ પાક કઈ રીતે લઈ શકાય એની સિંચાઈ એની ખાતરની નેવી પદ્ધતિઓ મેં વિકસાવીને અહીંના ખેડૂતોને ખૂબ ફાયદો કરાવ્યો હતો વાંસદા નજીક અમારી બાપદાદાની લીલીછમ વાળીઓ ભાઈઓને સોંપીને હું મહિને બે વાર કચ્છ તરફ નીકળી આવતો ત્રણ વર્ષમાં સિત્તેર વાર કચ્છના અલગ અલગ વિસ્તારોમાં આવ્યો હોઈશ પણ કદાચ આ કચ્છની મારી છેલ્લી વિઝિટ હતી લીલી એટલે વાંસદાની જમીન અને સૂકી આ કચ્છની જમીન બે પ્રકારની જમીનોને વારાફરતી જોઈ જોઈને હું કંટાળી ગયો હતો જે સિમેન્ટના પાઇપ પર બેઠો હતો એવા ભારેખમ પાઇપની પણ મને ચીડ હતી આજકાલ મારા મનમાં એ રિસર્ચ ચાલી રહ્યું હતું કે પ્લાસ્ટિક કે પીવીસીના કયા મિશ્રણથી હળવી પાઇપ બનાવી શકાય લાગણી ભાવના વગેરે ફાલતુ વિચારોથી બચવા માટે સતત હું કોઈ યંત્રો બનાવવાનો વિચાર કરતો આવડત તો એવી હતી કે દેશી બંદૂક કે વિસ્ફોટક બોમ્બ પણ બનાવી શકું પણ યાંત્રિક હળ બોરિંગ પાઇપ એવા ખેતી ઉપયોગી સાધન જ બનાવતો આ બેને નહીં પૂછેલા સવાલનો આટલો બધો લાંબો જવાબ મેં મારા મનમાં વિચાર્યો પછી બેનને નિરખવા લાગ્યો નજર નીચે હતી પણ કાન સરવા હતા દૂરથી વાહનની ગરગરાટીનો અવાજ સંભળાયો હું ઊભો થવા લાગ્યો એટલે સ્ત્રી બોલી ટ્રક છે ટ્રક હશે એમ બોલનારને હું સહન કરી શકું પણ ટ્રક જ છે એ કેવા પ્રકારનું વિધાન છે અરે બસ પણ હોઈ શકે એમ બોલીને હું ઊભો થયો મારી ચીડમાં વૃદ્ધિ કરતી એક ટ્રક સામેથી પસાર થઈ ગઈ હું ફરી ન ગમતી પાઇપ પર ન ગમતી સ્ત્રીની બાજુમાં બેઠો સ્ત્રીએ છાબડી ખોલી પ્લાસ્ટિકની થેલીમાં છાશ હતી બે ત્રણ રોટલા હતા મને થયું કે હવે પેલી તરફ ફરીને ખાશે પણ એને તો મારી તરફ છાબડી લાંબી કરી આવી ઓછી બોલી સાથે સ્ત્રી સાથે વાત કરવામાં મને વાંધો નહોતો પણ આડત્રીસ વર્ષના મારા જીવનમાં કોઈના ટિફિન કે ભાથામાંથી ખાવાનો મને પ્રસંગ આવ્યો નહોતો ન તો કોઈએ મને ટિફિન ખવડાવ્યું ના મેં કોઈને ખવડાવ્યું એટલે મેં મોં ફેરવીને કહ્યું કે ના તમે ખાઓ એ બોલી મારી તો અગિયારસ છે ઉત્તરીને અગિયારસ છે તો રોટલાને છાસ કોના માટે લાવી મારા ન પૂછાયેલા સવાલનો જવાબ આપતા એ બોલી બસમાં મુંબઈથી મારો દીકરો આવે છે એને માટે લાવું છું મને ભૂખ નથી હું જમીને આવ્યો છું રોટલાની આળસમાં એક બે સુખડીના ટુકડા પણ હતા એમાંથી એણે એક ધર્યો રોટલો નહોતો ખાવો પણ સુખડીનો એક ટુકડો મેં લીધો સુખડી નામ મને બહુ ગમતું નહોતું એમાં સુખ શબ્દ આવે ને એટલે પણ સુખડીનો સ્વાદ મને ભાવતો એમાં એક ટુકડો લીધો શું નામ છે તમારા દીકરાનું જેના નામની સુખડી હું ખાઈ રહ્યો હતો જેના ભાગની સુખડી હું ખાઈ રહ્યો હતો એનું નામ જાણવાની મને જિજ્ઞાસા થાય એને મારાથી પૂછાઈ ગયું રોહિત મુંબઈ શેર બજારનું મોટું બિલ્ડિંગ છે અઠ્ઠાવીસ માળનું એમાં વોચમેનનું કામ કરે છે મને સમજ પડી કે બોમ્બે સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં એનો દીકરો સિક્યોરિટી ગાર્ડ હતો ભર બપોરના તડકામાં એની મા એને લેવામાં આવી લેવા આવી હતી મારી મા જો સ્કૂલમાં મને લેવા આવે તોય હું ચીડાઈ જતો માનો દેખાવ કે માના કપડાં બાબતે સ્કૂલના છોકરાઓ ચીડવે ને એવો ડર લાગતો એટલે હું માને ના પાડતો કે સ્કૂલ નહીં આવવાનું તારે મને થયું કે આ સ્ત્રી કોઈ વાહન તો લાવી નહોતી પછી લેવા આવવાનો શું મતલબ બંને છકડામાં જ બેસીને મુજા પર જશે મેં પૂછ્યું કે દીકરાની વહુ લેવા ન આવી સ્ત્રી હસી હજુ એના લગ્ન ક્યાં થયા છે એ તો બાવીસ વર્ષનો છે પંચાવન સાઠ વર્ષની લાગતી સ્ત્રીનો બાવીસ વર્ષનો દીકરો હોય ગામડામાં કે પછી પૌત્ર હોય બંને શક્યતાઓ સાચી લાગતી ન હતી એના બાપા એને સવા વર્ષનું મૂકીને ગુજરી ગયા એ મારો એકનો એક દીકરો છે આ વર્ષે છોકરી બતાવીશ આવતા વર્ષે પરણાવીને મુંબઈ મોકલીશ સાસુ કે દાદી બનવાના ઓરતાથી એના ગાલ લાલ લાલ થયા હું મારી ગણતરીમાં થાપ ખાઈ રહ્યો હતો પડોજણ પડતી મૂકીને બસની રાહ જોવા લાગ્યો બસની રાહ જોવી પડે પણ માણસની રાહ જોવાય મારા ધંધામાં હું સમયનો પાકો હતો બધે સમયસર પહોંચ્યું કે મારે કોઈના માટે રાહ જોવાની થાય એ બંને મને ન ગમે કોઈની સાથે મળવાનો સમય નક્કી કર્યો હોય તો એને કહું કે તારી ઘડિયાળ મારી ઘડિયાળ સાથે મેળવી લે જેથી સહેજે સમય ફેર ના થાય ઘણી વાર સુધી રાહ જોયા પછી ઘર ઘરાટી સંભળાય હવે ઊભા થવાના બદલે મેં સ્ત્રીની સામે જોયું એ બોલી ટેમ્પો છે જરાવાર પછી ટેમ્પો પસાર થયો એટલે મારાથી સવાલ પૂછાઈ ગયો કે તમારો આ દીકરો દર મહિને આવે છે સ્ત્રી આ હાઈવેની એના પરથી પસાર થતાં વાહનોના અવાજની એટલી બધી અનુભવી હતી કે મેં ધાર્યું કે નિયમિત અહીંયા આવતી હશે પણ કંઈ મુંબઈ નોકરી કરતો દીકરો કંઈ વારે ઘડીએ થોડો દર અઠવાડિયે થોડું ભૂજ આવે કે મુજા પર આવે તો એ કહે છે કે ના એક વર્ષ પહેલાં જ મારો દીકરો નોકરી પર લાગ્યો છે મુંબઈ આજે પહેલી વાર જ આવે છે આમ જ આપણી ધારણાઓ ઘણીવાર ખોટી પડતી હોય છે એટલે હું ધારણા બાંધવા માગતો હોતો નથી પણ ખુલાસો મેળવવાની કુટેવું મને ન હોવાથી ધારણા બાંધવાની કુટેવું મારા મનમાં વિકસી હતી ખેતરમાં નીંદણ ઉગે એમ મારા મનમાં ધારણાઓ ઉગતી આજકાલ યાંત્રિક દાતરડું બનાવવાનું પણ હું વિચારી રહ્યો હતો અગિયારસનો ઉપવાસ હતો છતાં આ સ્ત્રી રોટલા ને છૂખડીનું ભાથું કોના માટે લાવી એ ખ્યાલ આવી ગયો પણ ત્રણ કિલોમીટર ગામ હોય છકડામાં ઘરે પહોંચતા આઠ મિનિટ થવાની હોય તો ભાથું લાવવાની શું જરૂર મારો સવાલ વાંચી લીધો હોય એ બોલી મુજાપર સુધીનો પાકો રસ્તો પૂરો થાય પછી સીમ પર પગડંડી પર દોઢ માઇલ ચાલીએ ત્યારે મારું ઘર આવે દોઢ વીઘા જમીન છે અમારી દસ વીઘા કરતાં નાની જમીનમાં કન્સલ્ટેશન હું કરતો નથી અમે નાની જમીનવાળાની જમીન એવી સરસ એ લોકો માવજત કરતા હોય કે એમને કદી અમારા જેવા કન્સલ્ટન્ટની જરૂર ના પડે હાથથી બધું કામ કરે એટલે અમે બનાવીએ એવા યંત્રો પણ એમના માટે નકામો એ રીતે જોઈએ તો આવા માણસો અમારા જેવા માટે નકામા અને મારા ખિસ્સામાં પડેલો અંકુર પારેખ નામનો વિઝિટિંગ કાર્ડ હું દસ વીઘાથી મોટી જમીન હોય એને જ આપતો એટલે આ પડે આ વિઝિટિંગ કાર્ડ પણ નકામો અને આ સ્ત્રી માટે હું પણ નકામું પણ અત્યારે હાઈવે પર કયું વાહન આવી રહ્યું છે એની આગાહી કરવામાં આ સ્ત્રી મને કામ આવી રહી હતી સવા ત્રણ થવામાં ચાર મિનિટની વાર હતી ત્યારે એ બોલી સ્ત્રી એકનો એક દીકરો હોય દોઢ વીઘા જમીન હોય તો દીકરાએ વોચમેનની નોકરી કરવા માટે મુંબઈ શું કામ જવું જોઈએ એ સ્ત્રી બોલી તમે માનશો એની એક જ સેકન્ડ પહેલાં મારા મનમાં એવો વિચાર આવ્યો હતો જોકે મને અને કોઈ બીજાને સરખા વિચારો આવે ને એ પણ મને ન ગમે ખાસ કરીને મારી માને મારા મનમાં શું ચાલી રહ્યું છે એની ખબર પડી જાય તો મને બહુ ગુસ્સો આવતો છેલ્લા છ વર્ષમાં મારી માને હું ચારેક જ વાર મળ્યો હતો એ હું સુરત ફ્લેટમાં રહેતો એ ગામડે વાંચતા ભાઈઓની સાથે રહેતી દિવાળી પર બોલાવે પણ ભાઈઓનો જ્યારે ફોન આવે કે બાને દવાખાને દાખલ કરી છે બચે એમ નથી એટલે છેલ્લી વાર મળી લે ત્યારે હું મળવા જતો અને દર વખતે એ બચી જતી એ જીવી જતી એની શોક સભામાં કેટલા બધા માણસોને મળવું પડશે હાથ જોડવા પડશે એની ચિંતા ટળી જતી હું ગામડેથી સુરત ભાગ્યો એમ કદાચ આ ઘરડી ઘરડીનો દીકરો પણ ત્યાં જે બોલી રોજ એનો ફોન આવે બા તારા માટે સાડી લઈ આવીશ કાલે સવારે પણ ફોન આવ્યો રાતની સ્લીપર બસની ટિકિટ લીધી છે બસ હવે તૈયારી મારો ફોન ખિસ્સામાંથી કાઢીને હું બોલ્યો એનો નંબર યાદ છે રોહિતનો એને ફોન કરીને પૂછી લઈએ કે બસ ક્યાં પહોંચી કેટલી વારમાં આવશે એ હસી પડી એમ કરીએ તો રાહ જોવાની મજા મરી જાય ને એણે એનું પાકીટ કાઢ્યું એમાંથી બાવીસ વર્ષના દીકરાનો ફોટો કાઢ્યો ફોટો કદાચ પર્સમાં મૂકવાને કારણે ચોડાયેલો અને સાવ જૂનો લાગતો હતો મારી પાસે પણ મારો આવો એક ફોટો હતો પોતાનો જૂનો ફોટો છ વર્ષ પહેલાં મારી બાના પગ ચાલતા હતા ત્યારે એ છેલ્લી વાર સુરત રહેવા આવેલી ત્યારથી એ ફોટો ગાયબ હતો ખબર નહીં કોણ લઈ ગયું તો સત્તર વર્ષ પહેલાં હું પણ આવો જ દેખાતો હોઈશ અમારી જનરેશનના છોકરાઓ આવો ફોટો પડાવતા મૂઢતા અને મુગ્ધતાના સમન્વયવાળું હાસ્ય એમાંથી સત્તર વર્ષની મુગ્ધતા મારી અંદરથી ચાલી ગઈ છે મૂઢતા હજુ છે મારા જેવા આડત્રીસ વર્ષના ઉંમરના અપરિણિતને પણ આ ફોટો જોઈને મારી દૂધમલ જોવાની યાદ આવી ગઈ પણ આજકાલના છોકરા કંઈ આવો ફોટો પડાવે આ સ્ત્રીનો છોકરો કદાચ એન્ટિક પીસ હશે નામ પણ કેવું હતું રોહિત સ્ત્રી બોલી કે બસમાંથી રોહિત ઉતરે ને તો તમે જરા એને બે શબ્દ કહેજો વડીલની જેમ પોતાની દોઢ વીઘા જમીન હોય તો દીકરાએ માને છોડીને મુંબઈ વેતરું કરવા શું કામ જવું જોઈએ હું બોલ્યો એ તો જેવી એની મરજી મને થયું કે અજાણ્યા યુવાનને એવું કહેવાય ખરું કયા સંબંધથી આવું કહેવાય ઘર ઘરાટી સંભળાય મેં ધારણા કરી કે હવે એ બોલશે કે બસ આવી મારી ધારણા ફરી જરાક ખોટી પડી એ બોલી રોહિત આવ્યો બસ આવી ધીમી પડેલી બસમાંથી ડોકું કાઢી રહે કાઢી રહેલા યુવાનોમાંથી કોણ રોહિત હશે એવું વિચારવા લાગ્યો બસ થોભી એક પંચોતેર વર્ષના કાકા ઉતર્યા સાથે દસ વર્ષની એક ડિગ્રી ઉતરી એક યુવાન પછી દરવાજા પાસે આવ્યો મેં ધારી લીધું કે આ જ રોહિત પણ એના હાથમાં સામાન નહોતો દરવાજા આવીને પૂછવા લાગ્યો કે અહીં મિનરલ વોટર મળશે એટલે આ રોહિત નહોતું મેં ના પાડી એ ફરીથી બસમાં બેસી ગયો પછી કોઈ ઉતરતું દેખાયું નહીં એટલે કંડક્ટર મને જોઈને બોલ્યો કે એ ભાઈ ઊભા શું છો આવવું હોય તો ચડી જાઓ મેં કહ્યું બધાને ઉતરી જવા દો ને એટલે કંડક્ટર હસ્યો મુજાફરવાળા તો ઉતરી ગયા તમે કહો તો ભુજવાળાને પણ અહીં જ ઉતારી દઉં એટલે હું બસમાં ચડી ગયો મારી આંખો રોહિતને શોધતી રહી કંડક્ટરે બેલ માર્યો રોહિતની રાહ જોવામાં થયેલી પેલી સ્ત્રી તો નીચે રાહ જોવાને બદલે બસમાં ચડી ગઈ હતી એની આંખો રોહિતને શોધતી હતી અરે એનો ફોન હતો કે આજે જ બસમાં આવવાનો છે કંડક્ટર બોલ્યો ડાહીના પેટની ઉતરે છે કે મારું લાથ હું વિસ્ફારી તાકે એ સ્ત્રીને આ ઘટનાને જોતો રહ્યો કંડક્ટરે હડસે લઈને એને ઉતારી અને બસ ઉપડી બારીમાંથી ડોકું કાઢીને હું સ્ત્રીને જોતો રહ્યો બસે વડાંક લીધો અને એ દેખાતી બંધ થઈ કંડક્ટરે પૂછ્યું ભૂજ અહીં સત્તર નંબર પર બેસો પેલા બેન મારો સવાલ અસ્પષ્ટ હતો પણ કંડક્ટર સમજી ગયો કોણ પેલી ગાંડી પછી સોળ નંબર પર બેઠેલા ભાઈને બતાવીને કહ્યું કે આ શેખરભાઈ તમારી બાજુમાં જે બેઠા છે એ તમને એની વાત કરશે શેખરભાઈ કોઈ નિયમિત મુસાફર હશે એણે મારા મુખભાવ જોઈને પહેલાં તો પાણીની બોટલ આપી પછી કહ્યું કે સત્તર વર્ષથી રોજ સવા ત્રણ વાગ્યે આ બાઈ એના દીકરાની રાહ જોતી હોય છે એક પણ દિવસ ખાલી ના જાય મેં ધરણા બાંધીને પૂછ્યું કે એનો કોઈ દીકરો છે જ નહીં એને માત્ર ભ્રમણા છે મારી ધરણા ફરી ખોટી પડી સત્તર વર્ષ પહેલાં ઓગણીસો ત્રાણુંમાં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા એમાં પહેલો બોમ્બ બ્લાસ્ટ સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં થયો હતો એમાં આનો દીકરો રોહિત વોચમેન હતો એ દિવસે રાતની બસમાં એ ગામ આવવાનો હતો એ જ સવારે સ્ટોક એક્સચેન્જના પાર્કિંગમાં પાર્ક કરેલી બિનવારસીકાર કોની છે એ જોવા ગયો ત્યાં જ બ્લાસ્ટ થયો અને એના શરીરના એવા ચિતરા ઉડ્યા કે એનું શરીર પણ ન મળ્યું શેખરભાઈ બોલ્યા થોડા દિવસ તો આ વિધવાને આઘાત લાગશે એમ વિચારીને કોઈએ સાચી વાત કહી નહીં શેખરભાઈ ઊંડો શ્વાસ લઈને બોલ્યા અને થોડા દિવસ પછી લોકોની સાચી વાત આ વિધવાએ માની નહીં તે દિવસથી રોજ ભાથું લઈને દીકરાને લેવા આવે છે શેખરભાઈએ કોઈ કવિ કે લેખકની જેમ પોતાની વાત પૂરી કરતા કહ્યું કે આજની બસ દીકરાને ન લઈને આવી એની નિરાશા એને રાત સુધી રહેશે કાલનો સૂરજ એના માટે નવી ઠગારી આશા લઈને ઉગશે ભૂજ ઉતર્યો ત્યાં સુધી હું કંઈ બોલી ન શક્યો હું સવા ત્રણની બસમાંથી ઉતર્યો પણ સવા ત્રણની બસ મારા મનમાંથી કદી ન ઉતરી બીજા દિવસે હું સુરત જતો હતો ત્યારે ભાઈનો ફોન આવ્યો બા બીમાર છે સીધો ગામ આવજે બા આ વખતે ખરેખર ગામતે ઉપડી ગઈ શોકસભા પણ ધાર્યા કરતાં સરળ રીતે ઉકલી ગઈ કચ્છની મારી એ છેલ્લી ધારેલી મુલાકાત છેલ્લી ના નીવડી મેં મહિને બે વાર કચ્છ જવાનું ચાલુ જ રાખ્યું અને જ્યારે જ્યારે કામની વચ્ચે સમય મળે ત્યારે બપોરે પોણા ત્રણે મુજાપુર પાટિયા પર પહોંચીને એ સ્ત્રીની સાથે સવા ત્રણની બસની રાહ જોવામાં એને સાથ આપું છું તો થેન્ક યુ વેરી મચ જરાક લાંબી વાર્તા હતી તો મારી જે વાર્તાઓ છે એમાંથી એક પ્રતિનિધિરૂપ વાર્તા મને લાગે સમયને ધ્યાનમાં રાખીને મેં સંભળાવી મારી વાર્તાઓના બીજ વિશે થોડી વાત કરીશ જુદી જુદી વાર્તા જુદા જુદા પરિવેશમાંથી મળી છે હું ભુજ જતો હતો તો મને એક પ્રવાસી મળેલા સાથે ભુજમાં મારો અંજારમાં કાર્યક્રમ હતો અને એ પ્રવાસીનું જે કેરેક્ટર છે મેં આમાં ઝીલ્યું છે અંકુર પારેખ તરીકે પણ એ કેરેક્ટર જ્યારે મેં પકડ્યું ત્યારે મારી પાસે કોઈ વાર્તા નહોતી પણ મેં નક્કી કરેલું કે આ એગ્રીકલ્ચરનું જે કામ કરે છે વાંસદામાં એની લીલીછમ જમીન છે એના કચ્છની જમીનમાં માથાકૂટ કરવા માટે આવે છે અને ધ વે હી ટોકડ એ કેરેક્ટર મેં બરાબર ત્યારે પકડી રાખેલું મને મેં નક્કી કરેલું કે આને હું કોઈક વાર્તામાં વાપરીશ કોઈક જગ્યાએ પછી એક દિવસ પેપરમાં ન્યૂઝ વાંચ્યા કે એક બાઈ છે ત્રેવીસ વર્ષથી આવી રીતે કોઈક સૌરાષ્ટ્રના બસ સ્ટોપ પર આવે છે એના દીકરાની રાહ જોવા માટે એ ન્યૂઝ છે એ સત્ય ઘટના છે તો જે બીજ છે એ ન્યૂઝમાંથી મળ્યું પણ અને માતાની સામે જે એન્જિનિયર પારેખનું અંકુર પારેખનું પાત્ર મેં ઊભું કર્યું એ જરા બોરિંગ પ્રકારનો સંબંધમાં વિશ્વાસ ન ધરાવતો એકાકી એકલપટો માણસ છે એની નજરથી આ ભ્રમિત સ્ત્રીનો પુત્ર પ્રેમ જોવાની કોશિશ કરી અને હાઉ હાઉ ડઝ વન એક ઘટના બીજી ઘટના પર અને એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર કેવી રીતે અસર પાડે એ મેં આ વાર્તામાં જોવાની કોશિશ કરી એટલે પાત્રની તાકાત એ વાર્તામાં ટ્વિચ લાવે છે આ પાત્ર હવે આ માને આપણે નેવું ટકા વાર્તા સુધી ખબર નથી પડતી કે આનું માનસિક સંતુલનમાં કઈ સમસ્યા છે ઇલ્યુઝનમાં જીવે છે અને પેલો જે માણસ છે બીજો એ આપણને ખબર પડે છે કે મગજમાં કંઈક પેત્ર કંઈક જુદા જ પ્રકારની પ્રક્રિયા ચાલે છે તો વાર્તાની અંદરની જે ઘટના છે પાત્ર એના પર શું અસર કરે છે વાર્તા પર અને વાર્તા પાત્ર પર શું અસર કરે છે એ જોવાની હંમેશા હું કોશિશ કરતો હોઉં છું મારા સંગ્રહની પહેલી જે વાર્તા છે ડૂબકીખોર શબ્દસૃષ્ટિમાં છપાયેલી મારી એક જ વાર્તા છપાઈ છે વર્ષો પહેલા બીજી એક નબળી વાર્તાઓ થોડી છપાઈ રહી પણ મારી સારી વાર્તાઓમાંથી એક જ વાર્તા શબ્દ સૃષ્ટિમાં છપાઈ છે બાકીની બધી સભર પરત થઈ છે એટલે હમણાં હું કપિલભાઈ સાથે વાત કરતો હતો કપિલભાઈ રાવલ સાથે કે અત્યારે આ ગાંધી વિચારનો થોડો વિરોધ થઈ રહ્યો છે તો અશીર હમણાં બોલવાનો હતો એટલે મેં તમને કહ્યો નહીં મુખાલીફત સે મેરી શખ્સિયત સંવર્તી હૈ મુખાલીફત એટલે વિરોધ મેં દુશ્મનો કાબડા એતરામ કરતા હું તો વિરોધ છે ગાંધીજીનો થોડો ઘણો તો એ ગાંધી વિચાર સમજાવવાની એક તક છે એક પ્લેટફોર્મ છે કે ગાંધી વિચાર શું છે એ સમજાવવા માટે નહીં તો આપણને આવી તક ક્યાં મળે કંગનાબેન જો બોલ્યા ના હોત આવું કે સુડતાલીસમાં આઝાદી ભીખ મળેલી અને ચૌદમાં આઝાદી મળી એ જો આવું બોલ્યા ના હોત તો નવી જનરેશનની સાથે આ વાત કરવાનું આપણને પ્લેટફોર્મ ના મળત કે ગાંધીજી શું છે તો વાર્તાઓના બીજની હું વાત કરતો તો પહેલી મારી વાર્તા ડૂબકીખોર મેં વિવેકભાઈને મેસેજ પણ કરેલો એમનું બનારસ ડાયરીનું જે આખું આવ્યું તે વખતે મેં કે આજ તમે જે પરિવેશમાંથી ફોટો પિક્ચર્સ લઈને આવ્યા છો ત્યાંથી હું એક વાર્તા લઈને આવ્યો છું તો બધાને હું વિનંતી કરીશ કે ડૂબકી ખોર મારી વાર્તા એ કોઈ સત્ય ઘટના નથી એનું ખાલી મુખ્ય કેરેક્ટર છોટું મને ત્યાં મળેલું તો એ આખી છોટુની વાર્તાને એક અલગારી ફોટોગ્રાફર છોકરી મનવિતા અને એક બોલા સ્ક્રીન રાઇટરની નજરે જોવાની મેં કોશિશ કરી બીજી એક મારી વાર્તા છે ઉપર કશું છે તો કાશ્મીર પહેલગામના પ્રવાસે હું ગયેલો તો એક ઘોડાવાળો પાછળ પડી ગયો એમાં ત્યાં વારાની પદ્ધતિ છે કે જેનો વારો હોય ને તમે ત્રણ દિવસ રહો ચાર દિવસ રહો એ જ ઘોડાવાળો તમને ફેરવે અને અમે ઘોડા પર ફરવા માટે ડરતા હતા અને એ પરવેશ નામનો ઘોડાવાળો હતો અને મારી સાથે મારા સાસુ હતા એંસી વર્ષની ઉંમરના એટલે એ એ ક્યાંથી ઘોડા પર ચડવાના પણ એ બસ જીદ કરે કે ના માજી કોઈ ઘોડે પર બીઠા દઉં ટેન્શન મત કરો અને ત્રણ દિવસમાં પહેલાં બે દિવસ તો અમે એની સાથે જીદ કરી પછી એ એણે કોઈ પણ રીતે માજીને તૈયાર કર્યા અને માજીને ઘોડા પર બેસાડ્યા અને બહુ જ પ્રેમથી એક દીકરો ફેરવે એવી રીતે ફેરવ્યા તો એ પરવેશનું કેરેક્ટર મારા માઇન્ડમાં હતું કે આ કેરેક્ટર પર હું વાર્તા કરીશ અને મારા મનમાં એ પ્લોટને હું એ પાત્રને કે કોઈ પરિસ્થિતિને ગોળાવા દઉં છું અને વાર્તાને અનુરૂપ જ્યારે મને કોઈ બીજ પછી મળી જાય કે પ્લોટ ડેવલપ થઈ જાય એટલે હું વાર્તા કરતો હોઉં છું તો એ ઉપર કશું નથી એ મારી બધી જ વાર્તાઓમાં કદાચ એ અભિજાતભાઈ જોશી એ પ્રસ્તાવના લખી છે સંગ્રહની તો હી સેઇટ કે મને તમારી આ વાર્તા સૌથી વધારે પસંદ છે એકવાર હું મારી ઘણી બધી વાર્તા વિવેકભાઈ પ્રવાસમાંથી મને મળી છે હું જેસલમેર બાડમેર રોડ ટ્રીપ પર ગયેલો તો રસ્તામાં એક ધાબું જોયું આમ નિર્જન વિસ્તારમાં એક ધાબું હતું તો પહેલાં મેં એમ નક્કી કર્યું કે આ ધાબાને કેન્દ્રમાં રાખીને એક વાર્તા હું લખીશ આ જગ્યા પર બધા જ સ્ત્રીઓ હતી જ નહીં ત્યાં બધા પુરુષ કામ કરનારા માત્ર કંઈક નીકળતું હશે જમીનમાંથી કોઈ માઇનિંગ કે કશું થતું હશે એના બધા કારીગરો અને માત્ર પુરુષો અને એ હોટલમાં એક સર્વન્ટ સ્ત્રી હતી અને ત્યાં એક ઘટના બની એ સ્ત્રી સિંગલ સ્ત્રી હતી કદાચ અને કોઈ પતિ એનો જૂનો ભૂતપૂર્વ એ ત્યાં આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો અને પેલા માલિક છે ધાબાના એ બેનના પ્રોટેક્શનમાં આવ્યા પછી આપણે વાર્તાકાર રામ જાણે છે કે આપણે પીપિંગ ટોમ જેને કહીએ ને કે કાણામાંથી ઘટના જોવાવાળા પીપિંગ ટોમ એને કહેવાય કે જે આમ દરવાજાના છેદમાંથી જુએ અને તો આપણો કાન સર્વો હોય ભલે બીજે કસે પણ હોય રસ્તામાં બસ સ્ટોપ પર હોઉં રેલવે સ્ટેશનમાં હોઉં ગમે ત્યાં હોઉં મારો કાન સરવો હોય અને હું ભાષા સાંભળતો હોઉં ભાષાની જે ટેક સાંભળતો હોઉં ઘટનાઓ જોતો હોઉં તો આ ઘટના પરથી મેં કલ્પના કરીને કજોડું નામની એક વાર્તા લખી છે એ પણ આ સંગ્રહમાં છે તો મારી વાઈફ ઘણી મને એમ કહે છે કે તારી એક એક વાર્તા આપણને સિત્તેર એંસી હજારની પડે છે દરેક પ્રવાસમાંથી હું એક વાર્તા લઈને આવું કે સિત્તેર એસી હજારનો પ્રવાસ થાય કેમ કે એટલું પુરસ્કાર અત્યારે લગભગ દોઢસો રૂપિયા વાર્તાનો આપણને મળે મેડિકલ કોલેજમાં ભણતો ત્યારે અપંગ બાળક અને એને મળતી સરકારી સુવિધા સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે કપિલભાઈ આપી રહ્યા છે તો એ પ્લોટ મનમાં આવેલો કે આપણે અપંગ બાળકો માટે આટલું બધું કરીએ નોર્મલ બાળકો માટે શું કરીએ એ વિચાર મને ત્યારે આવતો કે અપંગને બધી ફેસિલિટી આ બધી સત્તર જાતની યોજનાઓ છે પણ નોર્મલ બાળક માટે કંઈ નથી આપણી પાસે તો ત્યાં એ પ્લોટ મનમાં ઘોડાતો તો મેં ત્યારે વાર્તા નહોતી લખી એ પચીસ વર્ષ મગજમાં રહી તો દરેક વાર્તામાં કંઈક ફેક્ટનું એક તત્વ છે ક્યાંક ને ક્યાંક જીવનની કોઈ વાત છે પાત્ર ક્યાં કશેકથી મળ્યું છે ક્યાંથી પ્લોટ મળ્યો છે તો ફેક્ટમાં થોડું ફિક્શન ઉમેરીને હું વાર્તાનો પ્લોટ બનાવું છું વાર્તાનો પ્લોટ અને જમીનનો પ્લોટ એ બેમાં બહુ ફરક નથી જ્યાં મકાન બનાવી શકાય એવી શક્યતા દેખાય એને પ્લોટ કહેવાય એટલે વાર્તાકારોની જો વાત કરીએ તો મોપાસા જે ફ્રેન્ચ રાઇટર છે એ મને પ્લોટના માસ્ટર લાગે એમની વાર્તાઓ એક બોલ ઓફ ફેટ જે છે એ સત્તાવીસ પાનાની છે એને વાત કરો તો સાત આઠ પાનાની બધી વાર્તા હોય છ પાનાની વાર્તા હોય આઠ જ લીટીમાં એ પ્લોટ એસ્ટાબ્લિશ કરી દે ચાર પાંચ લીટીમાં પહેલાં એક ચિત્ર ઊભું કરે સામાન્ય પરિસ્થિતિ દેખાય અથવા જે એક વિશ્વમાં આપણને લઈ જાય અને પછી ત્યાં એક એવી ઘટના બિલકુલ આઠમી લીટીમાં કે દસમી લીટીમાં આવી જાય કે આ પરિસ્થિતિ કેમ વિશિષ્ટ બની ગઈ આપણે જે વાત છેડી છે એની અંદર વાર્તા ક્યાં ચાલુ થવાની એનો જે હુક છે એ દસમી લીટીમાં મૂકી દે તો મોપાસા પાસેથી એ રીતે હું શીખ્યો કે કેટલું જલ્દી તમારે ફટાફટ પ્લોટને મૂકી દેવો પ્લોટ પોઈન્ટ વન મૂકી દેવો હું કોઈ એવો પ્રોલિફિક રાઇટર નથી મારી પ્રક્રિયા એવી છે કે પ્લોટમાં થીમ ઉમેરાય મારે એક અનોખો કરાર નામનું નાટક લખવાનું હતું થ્રીલર હતું એક હસબન્ડ બીજાની વાઈફ અને બીજો હસબન્ડ બીજાની વાઇફનું ખૂન કરવાની યોજના બનાવે છે આવો એક નાટક હતો આમ થ્રિલર થ્રિલર છે આ આ પ્લોટ કદાચ બીજે પણ કોઈએ વાપર્યો છે પણ એની અંદર મારે એક થીમ એડ કરવો હતો વાય ડઝ અ હસબન્ડ સ્ટોપ લવિંગ વાઈફ આફ્ટર સમ યર્સ એસ્પેશિયલી વેન હી ગ્રોઝ ઇન હિઝ ઓન કરિયર આપણે મારા મનમાં હતું આમિર ખાન છે સૈફ અલી ખાન છે ઋતિક રોશન છે આ બધા લોકો જીવનના એક તબક્કે વીસ વર્ષની ઉંમરે જે જીવનસાથી પસંદ કર્યું ચાલીસ વર્ષની ઉંમર થઈ એટલે એમને લાગ્યું કે આ બરાબર નથી મારા માટે હવે પેલાને રીના બરાબર નહીં લાગી પેલાને સુજાન બરાબર નહીં લાગી પેલાને અમૃતાસિંહ બરાબર નહીં લાગી અને જીવનના એક તબક્કે પોતાના નવી પોઝિશનને નવા સ્ટેટસ પ્રમાણે બીજું પાત્ર પસંદ કર્યું એમને જીવનમાં તો આ વસ્તુ મારા મગજમાં હતી કે વા એક પતિ પોતાની પત્નીને અનુચિત અયોગ્ય કે મારી સાથે મેચ નથી થતી એવું વિચારવાનું કેમ ચાલુ કરે એ થીમને મેં આ થ્રિલરમાં નાખ્યો એવી જ રીતે મારું અંતિમ અપરાધ નાટક હતું તો એ એક બુટલેગર અને એક સામાન્ય કારકુન એક જેલમાં ભેગા થઈ જાય છે એક નાઇટમાં બુટલેગર તો ખૂન કરીને આવ્યો છે જે ગુંડો છે એ તો સોપારી બાદ છે ખૂન કરીને આવ્યો છે પણ જે પેલો માણસ છે એ પોતાના શેઠના છોકરાથી ડ્રાઇવિંગમાં એક ગુનો થઈ ગયો છે નાની ઉંમરનો સત્તર વર્ષથી નાની ઉંમરનો કોઈને ઠોકી દીધું છે તો પેલો એકાઉન્ટન્ટ છે નાનો ક્લાર્ક છે બિચારો દસ હજારની નોકરીવાળો તો શેઠ એને કહે છે કે તું આનો ગુનો ઓળી લે અને તું છ મહિના જેલમાં જઈ આવું પછી આ બે જણાની દોસ્તી થાય છે હવે આ પ્લોટની ઉપર મારે કામ કરવાનું હતું અને એ પ્લોટની અંદર ઇમોશનલ ટચ હું કઈ રીતે લાવી શકું અને એક થ્રિલર કેમ કે તમે રેસને બધી ફિલ્મો જોતા હશો કે કોનિંગ ગેમ લાગે તમને એમ લાગે કે બધા ક્રૂર બધા ચાલુ બધા ચાલવા જ માણસો છે મારી વાર્તામાં હું એવા પાત્રો કદી પણ લાવતો નથી મારો મારો જે ગુંડો પણ હોય ને એક મારા એક નાટકમાં એવું આવે છે કે અસલમભાઈ કોઈ સોપારી દેતો આ લિખિતંગ લાવણિયામાં જ એવું આવે છે તો અસલમભાઈને સોપારી માટે ફોન કરે છે તો અસલમભાઈ કહે છે મેરી દીકરી કા શાદી હે અભી કોઈ મેં સોપારી લેના નહીં ચાહતા તો આ મારો ગુંડો બી આવો આવે કે એની દીકરી હોય એની શાદી હોય ને ત્યારે એને કોઈ રક્ષક નથી જોઈતી તો ધીસ ઇઝ હાઉ આઈ લાઇક ઇટ કે એ બધા પણ માણસો છે અને એને પણ મેં માનવીય દ્રષ્ટિથી કરવાની ટ્રાય કરી છે તો ઘટનાની સાથે યોગ્ય સંવેદના બળે એકરસ થાય ત્યાં સુધી હું રાહ જોઉં છું એટલે સંવેદના વગરનું સાહિત્ય મારા માટે શુષ્ક છે અચ્છા તો વાર્તા મને બાળપણથી રસ હતો મેં લગભગ સમજો ને કે દસ અગિયાર વર્ષની ઉંમરે રોમેન્ટિક વાર્તાઓથી શરૂઆત કરેલી વાંચવાની ગુલશન નંદા પછી ત્યારથી જ મારું રોમ રોમેન્ટિક હતું એટલે કંઈ બોરાસ નહીં પડ્યો પછી હરકિશન મહેતા હાથમાં આવ્યા પછી અશ્વિની ભટ્ટ પછી તો કોલક રસિક પંડ્યા મારા પપ્પા સ્કૂલમાં પ્રિન્સિપલ તો એમની પાસે લાઇબ્રેરીના બે કબાટ હતા તો એ બંને કબાટ મેં બે વર્ષમાં તો પૂરા કરી નાખ્યા પછી ધીરે ધીરે મુકુલ ચોક્સી મારા કોલેજમાં સહાધ્યાયી ડૉક્ટર મુકુલ ચોક્સી એટલે એમણે મને વિશ્વ સાહિત્ય તરફ વાળ્યો ભારતીય સાહિત્ય અકાદમીના સંપાદનો અને વિશ્વની વાર્તાઓ શ્રેષ્ઠ એન્થોન ચેખો ટાગોરને વાંચ્યા શરદ બાબુ પ્રેમચંદને વાળ્યા આ બધા પાસેથી ખાસ કરીને મને પ્લોટ્સના માસ્ટર તરીકે હું મોપાસાને સૌથી વધારે રિસ્પેક્ટ કરું છું પણ મને જે વધારે ગમે છે ઝીણવટ ભરેલ કસબથી મનોભાવ આલેખવા તમે જોયું આમાં મેં અંકુરભાઈનું મનોવિશ્વ તમારી સમક્ષ ખુલ્લું મૂકવાની ટ્રાય કરી તો એ હું શીખ્યો છું સ્ટેફન ઝ્વીગ નામના રાઇટર પાસેથી સ્ટેફન ના એક વાર્તા પરથી મેં સાત સમંદર સૌની અંદર એ નામનું નાટક પણ કર્યું છે પછી પાત્ર વિશ્વને બહુ અજબ શૈલીથી આ જે આલેખે છે એન્તોન ચેખો એ પણ મારા સૌથી પ્રિય કલાકાર છે ટાગોર ટાગોરની વાર્તાઓ પણ મને ખૂબ ખૂબ ગમે છે તો આ બધા નામી અનામી વાર્તાકારો પાસેથી આવડી એવી વાર્તા કલા હું શીખ્યો છું ફિલ્મકારો પાસેથી પણ હું શીખ્યો છું બાઇસિકલ થીવસવાળા વિક્ટોરિયા દી સિકા માજીદ મજેદી અસગર ફરહાદી આમની પાસેથી હું સ્ટોરી ટેલિંગ શીખ્યો છું મારા સ્ટોરી ટેલિંગમાં તમને વિઝ્યુઅલ દેખાશે તમે સવા ત્રણની બસ જોઈ હશે તો તમારી સામે એ ચિત્ર ત્રાદશ થાય એમ એમાં લેખકની હાજરી બને એટલી ઓછી દેખાય પરિસ્થિતિ પોતે બોલે તો આ સૌના પરિશીલનથી ચિત્તમાં જે આસવ ગોળાયો એ એક ભાગ આસવમાં નવ ભાગ પાણી મારી સામાન્યતાનું ઉમેરીને હું લખું છું એટલે હું કોઈ ક્લાસિક લેખક નથી પણ સાથે સાથે સૌ પોપ્યુલર પ્રકારનું લખનાર સરેરાશ ટેસ્ટને રીઝવનાર વાર્તાકાર પણ નથી આજે જે લોકપ્રિય સાહિત્ય તરીકે જે બેસ્ટ સેલર છે એ વાચક તરીકે પણ હું વાંચી શકતો નથી એટલે એવો લખવાનો તો સવાલ જ નથી તમે જોજો મારી વાર્તામાં ક્યારેય પણ ક્યારેય પણ મંદ રોશનીમાં હિરોઈનના ખભેથી ગુલાબી ગાઉન સરક્યો એવું નહીં આવે કદી સરકશે જ નહીં એ હું વચન આપું છું એ ગુલાબી ગાઉન સરક્યો ને આમ ને તે બધું મંદ રોશની હતી ને એ બધું મારી વાર્તામાં કદી મને આવડતું પણ નથી જે લખે છે એનાથી મને કોઈ સમસ્યા નથી જે એવું વાંચે છે એનાથી પણ કોઈ સમસ્યા નથી પણ સામે છેડે લેખક તરીકે માત્ર વિવેચકો જેને વખાણે ગુજરાતમાં પચાસ પંચોતેર જણા વાંચીને લખે પચાસ પંચોતેર જણા વાંચ્યા વગર અભિપ્રાય લખે એવું મુશ્કેલ અને એવું અટપટું પણ હું લખી શકતો નથી અટપટું ક્લાસિક વાંચ્યું છે બહુ મેં બધા કાફકા રીલ કે એ બધાને વાંચ્યા છે પણ એઝ અ રાઈટર હું એટલો કોમ્પ્લેક્સ વાચકને ગૂંચવવા માટે પણ ના લખી શકું અને વાચકને રીઝવવા માટે પણ ન લખી શકું તો એક આ મહામાર્ગોની વચ્ચેથી એક મારી નાનકડી કેળી મેં કંડારવાની કોશિશ કરી છે બહુ વિશાળ નહીં તો એક નાનકડો વાચક વર્ગ મારા પ્રકારના લેખકોનો હોય છે મારી પહેલી નવલકથા યુ લાવણિયા વાચકોએ પ્રેમથી વાંચી એમાં બહુ જ બધા પ્રતિભાવ વિપુલભાઈ સહિત મિત્રો અહીંયા બેઠા છે બધા ઘણા બધા મિત્રોએ પ્રતિભાવ આપ્યા તો એમના માટે મારી મનગમતી મહેનત છે મને ખબર છે કે છ કરોડની ગુજરાતની વસ્તી છે એમાંથી દસ હજાર કે પંદર હજાર મેક્સિમમ સુધી મારી વાર્તાઓ પહોંચશે ને એટલા જ લોકો એને માણી શકશે તો સવાલ કાયમ એક લોકો પૂછતા હોય કે આ ફિલ્ડમાં તમે કેવી રીતે આવી પડ્યા એટલે કેવી રીતે આવીને પડ્યા એમ જે ઉંમરે કિશોરોને ગોરી છોકરીમાં રસ પડે એ ઉંમરે મને કાળા અક્ષરોમાં રસ પડ્યો તેર વર્ષની ઉંમરે અને ત્યારથી મને થયું કે આપણું સોફ્ટવેર જરા અલગ છે ભણવામાં કમનસીબે હોશિયાર હતો સારા ટકા આવ્યા કમનસીબે કમનસીબે મેડિકલમાં ગયો તો સત્ સત્તર અઢાર વર્ષની ઉંમરે એ જે લખવાની શરૂઆત કરેલી વાર્તાઓ એ બધી બંધ થઈ ગઈ ત્યારથી મેડિકલ લાઇન એ મારા માટે પત્ની જેવી રહી છે અને સાહિત્યની લાઈન મારા માટે પ્રેમિકા જેવી રહી છે પહેલીને સમય આપવો પડતો હતો અને બીજી માટે સમય ચોરવો પડતો હતો બંનેને રાજી રાખ્યા તો એક તબક્કે અમારી શરૂઆત કેવી રીતે થઈ એ પણ કહું ઓગણીસો ને પંચ્યાસી માં સુરતમાં એક કાર્યક્રમમાં સૌરભ શાહને મળવાનું થયું ત્યારે એમની સૌરભ જરા જુદી હતી અત્યારે છે છે મિત્ર તો ઉત્સવ નામનું સામાયિક નીકળતું અને એના નવા નવા તંત્રી થયા હતા એ સુરતમાં ત્યારે ચંદ્રકાંત બક્ષી વાચકને સલામ નામનો કાર્યક્રમ લઈને આવેલા અને ચંદ્રકાંત બક્ષી સાથે એક જાહેરમાં ઘટના મારે બનેલી એ કહેવા જેવી નથી પણ એ દિવસે બીજા દિવસે સમકાલીનમાં એનું બહુ લાંબુ હસમુખ ગાંધીએ છાપેલું કે ઓગણીસ વર્ષના છોકરાએ બક્ષીને હંફાવ્યા એમ કરીને ન્યૂઝ આવેલું એ અત્યારે અપ્રસ્તુત છે એટલે કહેતો નથી પછી ખાનગીમાં પૂછજો તો સૌરભભાઈનું ધ્યાન આવ્યું એક્ચુલી સૌરભભાઈ જ સમકાલીનમાં મોકલેલું આખો પીસ એણે મને પૂછ્યું કે તું વાર્તા લખે છે હવે નાટકો લખતો હતો અને સ્પર્ધામાં મારા નાટકો હારી જતા હતા એટલે નિર્ણાયકો સાથે ઝઘડો કરતા હતા આવો બધો અનુભવ હતો પણ નવલિકા એક પણ લખેલી નહીં એટલે સૌરભભાઈએ મને પૂછ્યું એક કોઈ પ્રોગ્રામમાં મળી ગયા કે તું વાર્તાઓ લખે છે હવે કોઈ સંતાન ચાઇલ્ડલેસ દંપતી હોય અને એને ત્યાં પણ પ્રિયંકા કે દીપિકા જેવી સુકન્યાનું માંગું આવે ઘરમાં સુપુત્ર ના હોય તો પણ એકવાર તો હા પડાઈ જાય કે આ છોકરી પસંદ છે અમને એટલે મેં એ રીતે મેં હા કહી દીધી કે હા લખું છું એક પણ વાર્તા ત્યાં સુધી મેં લખેલી નહીં નાટકો લખેલા ત્રણ ચાર નાના એકાંકી પણ મને એમ કે હવે આટલું હા પાડવામાં કઈ બહુ મોટું નરોવા કુંજરોવા જેવું છે મારા મગજમાં તો વાર્તાઓ કાયમ ચાલતી જ હોય છે લખી નથી અલગ વાત છે તો સૌરભભાઈએ કહ્યું કે કાલે સવારે દસ વાગે ફાવશે હા ફાવશે એટલે હું સમજો નહીં પછી કે એ ચારે ચાર વાર્તા લઈને આવી જા રાત્રે દસ વાગે વાત થાય છે અને મને કે છે કે સવારે દસ વાગે ઉત્સવની ઓફિસ પર ચાર વાર્તા લઈને આવો તો ઓગણીસો ને પંચ્યાસી ની કોઈ કારમી રાત હતી એ કારમી રાતે મેં ઉજાગરો કરીને ચાર વાર્તાઓ લખી રાત્રે દસ વાગે ઘરે ગયો દસ સાડા દસે લખવાનું ચાલુ કર્યું અને ત્યારે તો આ કમ્પ્યુટર કેવું કંઈ નહીં એમ ફૂલ ભરી ભરીને મારા મમ્મી ત્રણ ચાર વાગે પછી સુઈ જાય ત્રણ વાગ્યા ચાર વાગ્યા પાંચ વાગ્યા સુધીમાં મેં ચાર વાર્તા લખી અને એ ચારમાંથી એક વાર્તા સૌભાગ્ય હતી એ અત્યારે સંગ્રહમાં લીધી છે બાકીની ત્રણ વાર્તા મેં લીધી નથી તો ફિક્શન છૂટી ગયું મેડિકલના કારણે કવિતાઓ ચાલી રહી કેમ કે કવિતા અડધો કલાકમાં લખાઈ જાય પંદર મિનિટમાં પણ આ વાર્તા વગર મને ચેન નહોતું પડતું ફિક્શન વગર મારે મારું એક જે જીવ છે એ નાટ્યકારનો જીવ મારી અંદર છે અને મેં જોયું કે સ્ટેજ પર બહુ કોમ્પ્રોમાઇઝ થાય છે તમારી જે વાત તમે કાગળ પર લખી શકો છો એ બધી વાત સ્ટેજ પર આવતી નથી સમ મારો પોતાનો એવો અનુભવ રહ્યો અને મેં દસેક વર્ષ નાટક લખ્યા પછી મેં આ ફિક્શન ઓન પેજ લખવાનું ચાલુ કર્યું તેના માટે પણ એક ઘટના જવાબદાર છે બે હજાર ચારની સાલમાં નવશીલ મહેતા તમે નામ સાંભળ્યું હશે આપણા બહુ સારા નાટ્ય લેખક છે તો એમણે એક નાટ્ય શિબિર કરી અને હું મસ્તી મસ્તીમાં એમાં ભાગ લેવા માટે ગયો અને એમણે બધા પાસે એક સીન લખવા કીધું દરેક શિબિરાર્થીને કે એક માણસ આપઘાત કરવા જાય છે અને બીજું એને અટકાવે છે આ સિચ્યુએશન પર બધાએ બહુ ગંભીર અને ફિલોસોફી વાળું બધું લખ્યું કે આમ છે ને જીવન આટલું સરસ ભગવાન આપ્યું છે તું શું કામ મારવા માગે મેં કોમેડી સીન લખ્યો કે એક ભાઈની મરઘી ચોરાઈ ગઈ છે એ દુઃખી છે અને બીજું એને સલાહ આપે છે કોમેડી એકદમ ફૂલ કોમેડી એમ જેમાં આપઘાતની પણ મશ્કરી ઉડાવેલી તો નવશીલભાઈ બહુ લોટપોટ થઈ ગયા ને અને મુંબઈમાં નાટ્ય જગતમાં બધા લોકોને એ સીન મંચાવ્યો કે આજુ આ છોકરો શું લખે છે એમ પછી મને કહ્યું સુરતમાં શું કરે છે તું મુંબઈ આવી જા હમણાં કોઈ કીધું તું અમદાવાદ આવી જા તો આ મારા માટે નવું નથી તો કે સુરતમાં શું કરે તું મુંબઈ આવી જા પણ મુંબઈમાં ક્યાં આવવું એમણે કહ્યું નહીં એટલે હું મુંબઈ ગયો ને પણ એ શિબિર પછી તરત એક કોફી મેટ્સની નાટ્યલેખન સ્પર્ધા હતી એમાં મેં યુ જિંદગી નામનું એક નાટક લખ્યું બે હજાર ચારમાં મને એમ હતું કે પ્રથમ જ આવશે ઇનામ લેવા સ્ટેજ પર કેવી રીતે જવું ટ્રોફી મળે તો કઈ રીતે પકડવી ફોટો કઈ રીતે પડાવવો પેલો સંચાલક હોય એ માઇક ન આપે તો જૂટવવું કઈ રીતે અને શું બોલવું આ બધું રિહર્સલ મેં કરીને રાખેલું પણ સાલી એ સ્પર્ધા રદ થઈ અને આ બધું કામ થર્ડ રેટ હતું પછી સતત ત્રણ વર્ષ સુધી મારા નાટકો અંતિમ અપરાધ અનોખો કરાર બધા ચિત્રરેખા ભવંશની સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા થયા એટલે ધીરે ધીરે હું થર્ડ રેડ રાઇટરમાંથી સેકન્ડ રેડ રાઇટર થયો અને આજે આ ચોથા મણકા પછી પ્રમોશનની મને આશા છે તો હું ફિક્શન શા માટે લખું છું એ સવાલ અલગ અલગ એંગલથી એના જવાબ આપવાની કોશિશ તો મારી કુટેવ પ્રમાણે હું એક કરતાં વધુ જવાબ આપીશ તો ઘણા મને પૂછે છે કે ગઝલમાં સભા સંચાલનોમાં વક્તવ્યોમાં બધામાં તમે ચાઇલ્ડ સાયકોલોજીનું કામ કરો છો આ બધામાં તમે એકંદરે સફળ છો એટલે સફળ હોવાની ભ્રામક છાપ ઊભી કરવામાં હું સફળ છું તો મિત્રોને એમ થાય છે કે આ બધી ગુડવિલ છે તું આટલું સંચાલક છે સંગીતના કાર્યક્રમો કરે છે સાહિત્યના સંચાલનો કરે છે લોકોને હસાવે છે દિવ્ય દિવ્યભાસ્ક્રમાં એક હાસ્યની કોલમ લખે છે તો એ સક્સેસ એન્જોય કરે વાર્તાની દુનિયામાં નવોદિત બને શું કામ સ્ટ્રગલ કરે છે તો જેમ સૂનિયા સાહેબે કહ્યું છે કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મિસ મસ્જિદોમાં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી તમારે પ્રતાપે બધા ઓળખે છે તો મારો આવો કોઈ દાવો નથી મારી એનાથી ઉલટી હટ છે મારી બાળહટ છે કે એક ઓળખ ઊભી થાય એટલે એને ભૂસી નાખવી તમે મારા મોડે પરણીને પસતાય તો કહેતો નહીં આ જે હાસ્ય રચના છે ભાગ્ય જ સાંભળી હશે બીજા બધા જ મિત્રો સંભળાવે છે પણ મેં એનો ત્યાગ કરી દીધી મેં એને સમાજને અર્પણ કરી દીધી છે કે તમારે બોલો હું નહીં બોલીશ તો એવી રીતે મને અમુક અમુક વસ્તુ વારંવાર પરફોર્મ કરવાનો કંટાળો આવે કમ્ફર્ટ ઝોનમાં રહેવાના બદલે સતત નવું કરવાની ઝંખના મને અને પ્રવૃત્ત રાખે છે તો મેં એક શેરમાં એમ લખેલું જ્યારે મેડિકલ પ્રેક્ટિસ મારી ખૂબ ચાલતી હતી અને કવિતા થોડી ઘણી લખતો તો ત્યારે મેં ચાર પંક્તિ લખેલી કે સફરનો અંત મને જોઈએ કિનારા સિવાય સફરનો અંત મને જોઈએ કિનારા સિવાય તરી હું કેમ રહ્યો રત્ન મળશે ડૂબ્યા સિવાય તરી હું કેમ રહ્યો રત્ન મળશે ડૂબ્યા સિવાય ને બહુ ઉમંગ હતો જગમાં કંઈક કરવાનો બહુ ઉમંગ હતો બહુ ઉમંગ હતો જગમાં કંઈક કરવાનો જગે કશું જ ન કરવા દીધું કવિતા સિવાય તો બે હજાર બાર તેર સુધી આમ ચાલતું હતું પણ જગતને તો પછી મને ખ્યાલ આવ્યો કે કવિતા ન કરીએ તો પણ કંઈ ફરક ના પડે પણ આ બધું આપણા માટે હોય છે દાયકે દાયકે નવી ઓળખ ઊભી કરવાનું મને ગમે ઓળખના ગુલામ થઈ જઈએ ઇમેજને પકડી રાખીએ તો કદાચ સ્થાપિત હિત બની જઈએ પણ મને વિસ્થાપિત અવસ્થા વધુ ગમે છે સંઘર્ષ મને ગમે છે સંઘર્ષમાં જ મારો મોક્ષ છે એટલે આ કામ હું કરતો રહું છું તો તમે બે શબ્દ હંમેશા સાંભળ્યા હશે ફેક્ટ એન્ડ ફિક્શન જે ફેક્ટ નથી તે ફિક્શન છે ફિક્શન જીવનનો અરીસો છે એ તો બહુ જાણીતું વિધાન છે પણ જે માણસો કાચના અરીસામાં મિરરમાં કે મોબાઈલમાં પોતાની જાતને નિહાળીને ખુશ થાય છે એ છે એમને પોતાના પ્રતિબિંબ સિવાય સિવાય પોતાની સેલ્ફી રસ નથી પણ જે લોકો જગતના નાથ વિશે જગત વિશે વિચારે છે એને એવો અરીસો જોઈએ જેમાં આખા જગતનું પ્રતિબિંબ દેખાય તો સાહિત્ય એક એવો અરીસો છે સંવેદનશીલ માણસ વિચારશીલ માણસ વાર્તા રૂપે જગતનો અરીસો નિહાળીને પોતાની જીવન વિશેની સમજને વધારવાની કોશિશ કરે છે મારો જે ભાવક છે મારો જે વાચક છે એને હું કદી પણ ઓછો નથી આંખતો મારો જે વાચક છે હી ઇઝ ધ મેન ઇન સર્ચ ઓફ મિનિંગ એ કંઈક અર્થ શોધવા માંગે છે જીવનનો અને એ રિયલ લાઈફમાં ન મળે તો એ વાર્તાઓમાંથી ફિલ્મોમાંથી શોધતો હોય છે તો વાર્તાલેખન એક જાતનો પર કાયા પ્રવેશ છે મને હંમેશા એવું લાગ્યું છે કે ગઝલ છે એ થોડીક સ્વ છે ગઝલમાં તમારે મારી સાથે આમ થયું ને મને આમ થયું મારા દુશ્મનોએ આમ કર્યું દોસ્તોએ આમ કર્યું ને બધું થોડું ફરિયાદને થોડો બળાપો ને બધું થોડું વધારે આવે જ્યારે વાર્તાલેખનમાં તમે રહીશ મને ક્યાંય એમાં દેખાશે જ નહીં તમને વાર્તાલેખન પર કાયા પ્રવેશ છે તમે પાત્રોની અંદર પાત્રોના જીવનમાં એની એની ફિલિંગને પોતાની કરીને તમે સમજો છો તો વાર્તા લખતી વખતે લખનારને મોક્ષ મળે અને સારી વાર્તા વાંચતી વખતે વાંચનારને પણ મોક્ષ મળે વેન યુ આર રીડિંગ ગુડ લિટરેચર યુ આર નોટ યુ તમે એ વિશ્વને જોનારા એક દ્રષ્ટા બની જાઓ છો અને આ મુક્તિ વિશ્વમાંથી અપાવવી એ બહુ મોટું કામ છે તો હું માનું છું કે એક સારી વાર્તા ભાવકને વેદનાથી સંવેદનાની સફર કરાવે છે વાસ્તવિક જે જીવન છે ને એ ઈશ્વરના અથવા કુદરતના ન્યાયથી ચાલે છે એમ આપણને લાગે અને વાર્તા જે છે ને એ કવિ ન્યાયથી ચાલે આ કવિ ન્યાય સંસ્કૃત શબ્દ છે બિલિવેબિલિટી પેલેટેબિલિટી મોરાલિટી રિયાલિટી આ બધા શબ્દોને ભેગા પણ કરો તો આ કવિ ન્યાય શબ્દની નજીક ના પહોંચાય તો ઈશ્વરના કે કુદરતના ન્યાયને સમજવા માટે આપણે કર્મ પૂર્વજન્મ આ બધા સિદ્ધાંતો લાગુ પાડીએ તો પણ આપણને આ લાઈફ રિયલ લાઈફ ગળે ઘણીવાર ઉતરતી નથી પણ વાર્તામાં માણસને સંતોષ થાય અર્થપૂર્ણ લાગે એવો સુખદ કે દુઃખદ અંત તમે આપી શકો એટલે મજાકમાં હું કહું છું કે લોકોને ઈશ્વરના ન્યાય કરતા કવિનો એટલે કે લેખકનો ન્યાય વધારે સુસંગત લાગે છે તો આ એક કવિ ન્યાય આપણે આપવાની હંમેશા કોશિશ કરતા હોઈએ છીએ ત્રીજા એંગલથી જવાબ આપું કે નાટકો તરફથી વાર્તાઓ તરફ કેમ ગયો હું તો મને નાટકોનું ફિલ્મોનું બહુ ગ્લેમર હતું એક આકર્ષણ હતું અને પ્રિન્ટ મીડિયામાં તમે જાણો છો કે એવું રિટર્ન પણ નથી એવું ગ્લેમર કે એવું ચામ પણ નથી પણ નાટકો લખતા લખતા મને ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે અમુક વાર્તાને તમે નાટક તરીકે વિચારો છો તો અમે અમુક મર્યાદામાં બંધાઈ જવાય છે મારી નોવેલ લવ યુ લાવણિયા પહેલાં મેં નાટક તરીકે વિચાર કર્યો લખવાની શરૂઆત કરી વિશેક પાના લખ્યા પછી મને થયું કે આ લાઉટ થઈ જાઉં છું મારી જે સૂક્ષ્મ સંચાલન લાવણિયાના બતાવવા છે એ એ સ્ટેજ પર પોસિબલ નથી એટલે મેં એને નોવેલ તરીકે લખવાની ચાલુ કરી તો એકસો તેત્રીસ પાનાની એ નવલકથા એની એક કે એક લાઇન તમે હું મારું નાટક જોવા જાઉં ને તમામ માથું નીચું કરી દઉં આજુબાજુ કોઈ મને ઓળખે નહીં બને તો ખૂણામાંથી જોઉં એવી જ મને પરિસ્થિતિ થઈ મેં આઈ એમ નેવર હેપી કે આ ખબર નહીં આ જે ચાલી રહ્યું છે એ લેખક એનો લેખક હું શું ખરો એવો મને પ્રશ્ન થાય તો જ્યારે મેં વાર્તા છપાવવાની શરૂઆત કરી તો એનો ફાઇનાન્શિયલ રિટર્ન ઇકોનોમિક રિટર્ન બહુ જ ઓછું હતું એની પહોંચ પણ એટલી નાટકો જેટલી નહોતી નાટકોના બસ્સો સો થાય અઢીસો સો થાય પણ આ એકસો તેત્રીસ પાનાની નવલકથાની એક કે એક લાઈન હું જે રીતે ઈચ્છતો હતો એ રીતે વાચક સુધી પહોંચી એનો જે મને આનંદ અને જે સંતોષ થયો એ અદ્વિતીય હતો પછી મારા મનમાં આ યુ લાવણિયા લખી પછી મારા મનમાં ડૂબકી ખોરનો પ્લોટ આવ્યો જે મેં વાત કરી તો આ વાર્તામાં હું એમ સમજુ છું કે કાગળ એક સ્ટેજ છે મારા શબ્દો એ મારા કલાકારો છે અને મારો વાચક એ કાગળ રૂપી એમ્પી થિયેટરની આસપાસ કુંડાળું કરીને રસપૂર્વક ગોઠવાઈ ગયો છે હવે હું આવી રીતે ઇમેજિન કરું છું કે મારી ડૂબકી ખોર છે તો આ બધા આજુબાજુઓ મારા વાચકો મારા શબ્દો એ મારા કલાકારો છે મારા વાક્યો એ મારા કલાકારો છે તો પેલો ઓડિયન્સ રાહ જોવે છે કે આ કાગળની નિર્જીવતા પરથી ક્યારે દ્રશ્ય જીવંત થાય ક્યારે ભાવ જીવંત થાય અને મારા વાચકને હું એક સૃષ્ટિની સફર કરાવી શકું એ મારી સફળતા છે અંગ્રેજીમાં એક શબ્દ છે એ લખાય છે રેન્ડેસ વુઝ પણ એનું ફ્રેન્ચ ફ્રેન્ચ શબ્દ છે એટલે લખેલું હોય જુદું વંચાઈ જુદું રોન એક સિમી ગરેવાલનો પ્રોગ્રામ આવતો હતો તો આ ગોઠવાયેલી મુલાકાત તો મારી વાર્તાઓ એ બીજું કંઈ નથી પણ મારા ભાવક સાથે કાગળ પર ગોઠવાયેલી મજાની મુલાકાત છે આઈ 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 ટ્રાય કે એ જીવતું થાય એની અંદરના અક્ષરો છે એ બોલવા લાગે મને હંમેશા એમ લાગ્યું છે કે આ વિશાળ વેરવિખેર રિયલ દુનિયામાં નાની નાની અનેક દુનિયાઓ છુપાયેલી છે મીર તકી મીર બહુ મોટા શાયર આપણા એમણે કહ્યું છે કે તું વિશ્વથી પસાર થયો સડસડાટ દોસ્ત બાકી આપણે બધા પસાર થઈ જઈએ છીએ આજુબાજુ જે કંઈ ચાલતું હોય વી આર ઓલ ટાર્ગેટ ઓરિયન્ટેડ એટલે નજર આપણી ક્યાંય ઠેરતી નથી તો વિશ્વથી એ કહે છે મીર તકી મીર તું વિશ્વથી પસાર થયો સડસડાટ દોસ્ત બાકી દરેક મુકામે નવું વિશ્વ અહીં હતું બાકી દરેક મુકામે કોઈ પણ ગલીમાં કોઈ પણ ખાંચામાં કોઈ પણ ખૂણામાં જે પણ માણસ મળે એમણે ગુજરાતીમાં નહોતું લખ્યું ઉર્દુ શેરાવો છે કે સરસરી તુમ જહાન શે ગુજરે સરસરી ઝડપથી તું જહાન શે ગુજરે વરના હર જા નહીં તો દરેક જગ્યા જહાને દીગર થાય દરેક જગ્યાની અંદર એક બીજું વિશ્વ હતું તો આ પરિસ્થિતિ આ આ ને જોતા હું શીખ્યો અને મારા જેવા એક આજે આ વિશ્વ એ સર્જનહારનું સંસાર સર્જેલો હોય તો આ મારા જેવા કલમના નાનકડા કારીગરે એને એક આ વાર્તાઓનું વિશ્વ બનાવીને એક રિટર્ન ગિફ્ટ રૂપે મેં પણ આપ્યું છે એટલે હું પણ સર્જનહાર છું તે આ દુનિયા બનાવી મેં આ દુનિયા બનાવી તો વાર્તા એક ઇટ ઇઝ સૃષ્ટિનું એક સર્જન છે પ્રત્યેક સફળ વાર્તા પોતાના પહેલા શીર્ષકથી લઈને પહેલી લાઇનથી લઈને પૂર્ણ વિરામ સુધી એક અંદર પોતાનું બીજું જગત લઈને ઊભી હોય છે દરેક વાર્તાના દરેક રચનાના દરેક સારી સાહિત્યની રચનાના પોતાના શ્વાસ અને ધબકાર હોય છે તમે પ્લોટ બનાવો થીમ ચામ ગોઠવીને એમાં સંવેદના રૂપી સંજીવની ફૂંકો એટલે વાર્તા જીવંત થઈ જાય છે ઇટ ઇઝ એક્સટેન્શન ઓફ યોર એક્ઝિસ્ટન્સ હું દરેક સારા સાહિત્યકારને કહું છું કે તમારી ગઝલ તમારી વાર્તા તમારી નવલકથા એ તમારા વ્યક્તિત્વનું એક્સટેન્શન છે તમે સમજો કે હરકિશન મહેતા નથી દુનિયામાં અશ્વિની ભટ્ટ નથી પણ જ્યારે કોઈ આ આશકા માંડલ કે કે બીજી કોઈ વાર્તા લઈને કે હરકિશનભાઈનું જોગ સંજોગ કે લઈને પાના ફેરવશો ફેરવશે તો એ ચોક્કસ એ વીસ કલાક તમે એ નવલકથાને આપશો તો એ વીસ કલાક તમે હરકિશનભાઈની સાથે હશો અશ્વની ભટ્ટની સાથે હસો લેખકને આ ફાયદો છે હી કેન લીવ હી કેન બીકમ અલાઈવ એનીવેર અત્યારે ધારો કે ગુજરાતમાં વીસ જણા મારી વાર્તા સંગ્રહ વાંચતા હશે એવી મારી ધારણા છે પહેલાં વીસ હજાર એવું મને હતું પછી ખ્યાલ આવ્યો કે વીસેક વીસેક જ વાંચે છે તો વીસ જણા ધારો કે ગુજરાતમાં વાંચતા હશે તો વીસ જગ્યાએ મણિયાર જીવે છે હું વીસ લાઈફ જીવી રહ્યો છું એવું મને લાગે અને આ જે તમારી સામે બેઠું છે ટીફિન એકવીસ મુ છે તો હા સર આમ સામે બેઠો એટલે આવો આવો લાવો કોને મળે સી વેન એનીબડી ઇઝ રીડિંગ યોર સ્ટોરી તમે એને કહી રહ્યા છો એવી અનુભૂતિ એને થાય છે યુ આર ધેર વિથ હિમ લેખક એ જ્યારે જ્યારે એના પાના ફરે છે ત્યારે લેખક જીવતો થાય છે તો આવા આશીર્વાદ કોને મળે આપણે નહીં હોઈએ આજે મરીજ સાહેબ નથી પણ તમે એક ભાવપૂર્વક મરીજ સાહેબની એક ગઝલ અહીંયાથી સ્ટેજ પર બોલો તો એ ત્રણ મિનિટમાં મરી સાહેબ જીવતા થઈ ગયા એટલે આ જે પુનર્જીવન છે તો આની તકલીફ પણ છે રામ બેઠું છે અહીંયા રાઈટર તરીકે મહત્વના વળાંક જ્યારે લખવાના ગઝલ છે ને તો બહુ સહેલું લાગે કામ એમાં તો આમ મજા મજામાં શરૂ થાય ને મજા મજામાં પૂરું થાય અને તમારે કોઈ વાર્તાના જે વળાંક જ્યારે લખવાના આવે આ તો રામ પણ કહેશે તો લેખકના ત્યારે હાંજા ગગડી જાય હું જ્યારે વાર્તા લખતો હોઉં ત્યારે તમે આમ આંખ મોટી થઈ જાય વાળ ઊભા થઈ જાય આમ સમયનું ભાન ના રહે ખાવા પીવાનું ભાન ના રહે આમ બીજી જ દુનિયામાં હોય એવું લાગે ને કંઈ નવું સૂજે નહીં આ બધું કરવા છતાં પણ તો પેલું સામૃગની જેમ એમ મોચ ઉપાવી દેવાનું મન થાય નાટકનું લેખન નિર્ણાયક તબક્કે હોય વાર્તાનું લેખન નિર્ણાયક તબક્કે હોય તો વાળ હોડવાનું ભૂલી જવાય દાઢી કરવાનું ભૂલી જવાય નહવા ધોવાનું લેખક હીરો હિરોઈનને ગમે તે ગમે તે કોસ્ચ્યુમ પહેરાવે પણ પોતે બિચારો પાયજામો ગંજી પહેરીને આટા મારતો હોય ઘરમાં અને વાઇફ બિચારે કે આ શું કરે શું ધંધો છે આને તો વાત ન બને તમે વાર્તા લખવા જાઓ અને વાર્તા ખરેખર બનવી એ બહુ મુશ્કેલ વાત છે તો મને કંઈ જ આવડતું નથી આવી લાગણી થતી હોય જાવેદ અખ્તર સાહેબ સાથે મારે વાત થઈ તો એ પણ એક્ઝેક્ટલી આમ કહેતા હતા કે હું સ્ક્રિપ્ટ લખું ને એટલે હું પાગલ જેવો થઈ જાઉં અને સભાના મને છંછેડે નહીં એમ તો કોઈ ભંગતી રાતે કોઈ ભંગતી સવારે તમને ઉકેલ સુજે ને વાર્તા આગળ વધે લેખક નાઈ ધોઈને બહાર નીકળે પછી પૂરી થાય એટલે આવી નામોશી આવી બેહોશી અને આવી મધોશી મને ગમે છે એટલે હું વાર્તા રાખું છું પણ હવે આ જે જગ્યાએ બેઠો છું નવજીવન ટ્રસ્ટમાં તો હવે મારી વાતમાં બેહોશી મધોશી એવો શબ્દ નહીં લાવું પણ ઉચિત શબ્દ ઉચિત શબ્દ ગાંધીજીએ યજ્ઞ શબ્દનો આગવો અર્થ કર્યો છે ગાંધીજી યજ્ઞ વિશે લખ્યું છે કે યજ્ઞ શબ્દ યુજ ધાતુ પરથી આવે યુજ એટલે વપરાવવું ઉપયોગમાં આવવું તો ગાંધીજીએ એમ કહ્યું છે કે યજ્ઞ એટલે ઘસાઈ છૂટવું તો આ લખવું એ પણ મારે મન ઘસાઈ છૂટવા જેવું છે એક ગઝલ મેં લખી છે લખવા વિશે તો એ ચાર શેર હું સંભળાવીશ કે મારો સમય બોઝલ કરી રંગીન ક્ષણ આપું છું હું મારો સમય બોઝલ કરી રંગીન ક્ષણ આપું છું હું છું શુષ્ક પણ વરસાદનું વાતાવરણ આપું છું હું કે મારો સમય બોજલ કરી રંગીન ક્ષણ આપું છું હું છું શુષ્ક પણ વરસાદનું વાતાવરણ આપું છું હું સૌપાત્રને બોલી જુદી નોખી લઢણ આપું છું હું સૌપાત્રને બોલી જુદી નોખી લઢણ આપું છું હું એમાં છુપાવી ક્યાંક તો મારું વલણ આપું છું હું કે એમાં છુપાવી ક્યાંક તો મારું વલણ આપું છું ને એક સત્ય પીરશું ત્યારે પહેલાં આવરણ આપું છું હું એક સત્ય પીરશું ત્યારે પહેલા આવરણ આપું છું હું ને દ્રશ્યની અંતિમ ક્ષણે વસ્ત્રાહરણ આપું છું હું ને આ જિંદગી વીતી ચબૂતરા પર વિચાર્યું પણ નહીં કે આ જિંદગી વીતી ચબૂતરા પર વિચાર્યું પણ નહીં કે બસ કેમ ખુદ ભૂખ્યો રહી પંખીને ચણ આપું છું હું કે બસ કેમ ખુદ ભૂખ્યો રહી પંખીને ચણ આપું છું હું તો મને લાગે છે કે આટલી બધી મોટી વાત ના કરીએ પણ વાર્તાકાર તરીકે મને એવું હંમેશા લાગે છે એક કલ્પના એક તુક્કો તમારા મગજમાં આવી એક પરિસ્થિતિ એક પાત્ર તમારા મગજમાં આવ્યું બના બધાને માટે સાકાર થાય બધાને વેચી શકાય એવું તમે એને સ્વરૂપ આપ્યું અને આ આનંદથી પોતાનો જ ખભો થાબડવાનું મન થાય એવોર્ડ બેવોર્ડ તો મળી જતા હોય છે નંબર આવે ત્યારે આપણો અમુકમાં આવે અમુકમાં ના આવે પણ તમને તમારો પોતાનો ખભો થાબડવાનું મન થાય કે યસ આઈ વિઝ્યુઅલાઇઝ ધીસ આઈ ઇમેજિન ધીસ આઈ વર્ક ઓન ઇટ આઈ સ્ટ્રગલ વિથ ઇટ અને હવે બધાઓ સાથે શેર કરી શકું એવી કક્ષાનું મારું સર્જન થયું છે એટલે એ જે આનંદ છે એ બહુ મોટો આનંદ છે અને એ આનંદ માટે જ હું કહીશ કે હું વાર્તાઓ લખું છું તો આપમાંથી કોઈને કંઈ પ્રશ્નો પૂછવા હોય અથવા પૂછવા જેવું લાગે પૂછી શકો છો આગળનો પડાવ શું આગળનો કોઈ પડાવ નથી મને મને અનિલ છે હિતેનભાઈ અહીંયા છે અમારો ભાવિન ભાવેશ બધા છે હું એમ માનું છું કે તલ્લીનતા છે ને જીવનમાં તલ્લીનતાથી મોટું વરદાન કોઈ નથી તમે કોઈ એક પ્રોજેક્ટ એક મિશન નક્કી કરો અને તમે ડિસ્ટ્રેક્ટ થવા વગર કામ કરી શકો તમને એટલી બધી મજા આવે કે તમે ભૂખ તરસ ઊંઘ બધું ભૂલી જાઓ તો એનાથી મોટા કોઈ આશીર્વાદ નથી આ જીવનમાં તમને કોઈ કર્મ એવું મળે કે જે કર્મ કરતી વખતે તમે તમારી પોતાની અંગત બધી જ વેદનાઓ પીડાઓ બધી ભૂલી જાઓ અને વેદનાનું સંવેદનામાં રૂપાંતર કરી શકો તો એનાથી મોટી બીજી કોઈ ઉપલબ્ધિ નથી મેં કીધું મને ગ્લેમરનો થોડો મોહ હતો કેવી રીતે જઈશના ગીતો લખવાથી શરૂ થયેલું સાઠેક ગીતો ગુજરાતી ફિલ્મના લખ્યા બારેક ફિલ્મ લખી મેં પણ એક પણ હજુ બની નથી એટલે કંઈ ખામી હશે એમાં પણ પછી મને ખ્યાલ આવ્યો કે આ કામ કરવા જેવું નથી અને મારા જેવા સાહિત્યકાર માટે આ પ્રિન્ટ મીડિયા એ વધારે યોગ્ય છે ફિલ્મની સ્ક્રીન કે નાટક કરતાં પછી આપણે જ્યારે આમ સેલ્ફ સેન્ટર્ડ ખરા ને આપણને એમ થાય કે મારું એકલાનું જ હોવું જોઈએ એમાં કંઈ બીજા ડિરેક્ટર કે એક્ટરો બધું ઉમેરે એ ન ચાલે એમ તો બીજો કોઈ પડાવ નથી આઈ એમ હેપી વિથ માય લાઈફ પંચાવન વર્ષમાં મને સુરેશભાઈ કાયમ કહેતા કે તારી કુંડળી બહુ પાવરફુલ છે હિતેન તો સાક્ષી છે એનો એટલે હું કુંડળીમાં માનતો નથી પણ સુરેશભાઈ માં માનું એટલે મેં એ વાતને સ્વીકારી લીધી તો જે હવે કોઈ એવું બાકી નથી મનમાં કે હવે આ ઈચ્છા પૂરી કરવી છે એવું નથી પણ આવનારા દસ વર્ષો તલ્લીનતાથી લખવું છે એનો કોઈ ધ્યેય નથી મારે હાજી વિપુલભાઈ કોઈ એવું બને ખરું કે આ જે સર્જન તમારું ચાલતું હોય પ્લોટ બરાબર જામ્યો હોય અને પછી અટકી જવાય કે હવે અહીંયાથી આગળ કેવી રીતે આને લઈ જવી એક ક્ષણની જે અને પછી એમાંથી કેવી રીતે માર્ગ કાઢો એટલે મેં બાવીસ વાર્તાઓ નવલિકાઓ લખી છે અઢાર મેં નાટકો લખ્યા છે ત્રણેક નોવેલ લખી છે એમાંથી એક પ્રગટ થઈ આનાથી બમણું અટકી પડેલા સંજોગોમાં છે ખરે એટલે ત્રણેક વસ્તુ ચાલુ કરીએ એમાંથી એક પૂરી થતી હોય છે અને રાઇટર્સ બ્લોક આવે તમારે ઇટ ઇઝ અ ચેલેન્જ મારો જે ભાવક છે એ મને એનું હૃદયને સમય ફાળવે છે તો હું એની સાથે કદી પણ ચીટિંગ નહીં કરું એના સમયની વેલ્યુ છે હું સંચાલક તરીકે કે વક્તા તરીકે પણ હંમેશા ધ્યાન રાખતો હોઉં છું કે મારી એક મિનિટ એ મારા માટે એક મિનિટ છે પણ તમે સો જણા બેઠા છો એટલે એ સો મિનિટ છે હું એક મિનિટ વાણી વિલાસ કરું તો સો જણાની સો મિનિટ બગડે તો એ રીતે મેં કોશિશ કરી છે કે હું જે કંઈ સાહિત્ય લખું એ એટલીસ્ટ કોઈનો સમય અને મગજ ના બગાડે પણ રાઇટર્સ બ્લોક છે ને તો બહુ કોમન વસ્તુ છે અને આ ડિફિકલ્ટ ફોર્મ છે ફિક્શન એ સૌથી તમે નિબંધ લખવા બેસો એટલે નિબંધ પૂરો થઈ જ જાય તમે લેખ લખવા બેસો એટલે લેખ પૂરો થઈ જ જાય પણ વાર્તા જ્યારે લખવા બેસો તો એની કોઈ ગેરંટી નથી કે તમે એને સરસ અંત સુધી પહોંચાડી શકો સો રાઇટર તરીકે તમને શરમ આવે તમને ડૂબી મરવાનું મન થાય મને તો આવડતું જ નથી કોણે મને લેખક બનાવી દીધો આવા બધા વાક્યો હું બોલતો હોઉં છું મારી પત્ની સાંભળતી હોય છે કાયમ અને પછી મને જ્યારે કંઈ અવોર્ડ કે કશું ઇનામ મળે ત્યારે યાદ કરાવે કે તને યાદ છે તો આવું બોલતો હતો એમ કે હું લેખક જ નથી આમ તેમ સો ડિફિકલ્ટ છે કામ બહુ મુશ્કેલ છે ફિક્શન રાઇટિંગ મને એવું લાગે છે કે સૌથી ડિફિકલ્ટ કામ છે અને ક્રાફ્ટ પણ છે એમાં પણ ક્રાફ્ટ કરતાં વિશેષ તમારે સંવેદનાઓને એવી રીતની કોમ્યુનિકેબલ બનાવવી કે તમે એની અંદર હૃદય નાખી દીધું છે અને તમારા વાંચનારનું હૃદય જંકૃત થાય એટલે મારી મોટી મોટી વાર્તાઓ સારી સારી વાર્તાઓ મને એમ ખબર છે કે એ લખતા એ બરાબર લખાય છે કે નહીં એનું એક જ મારી પાસે પ્રૂફ હોય છે કે એ પૂરું થાય ત્યાં સુધીમાં આંખ છે ભીની થાય મારી પોતાની આંખ ભીની થાય તમારી આંખ પોતાની ભીની ના થાય તો તમારા વાચકની થવાની નથી એની બધી હા જી સર બોલો સાહેબ સરજી અત્યારે નવી જનરેશનને ધ્યાનમાં રાખતા ફિઝિકલ બુક ઈ બુક અને ઓડિયો બુક એ ત્રણેયના પ્રોઝ કોન્સ જણાવશો હમ તો નવી જનરેશન છે એ લોકોને તો આ ડિજિટલ ખૂબ ગમે છે અગેન હું કહીશ કે જે તમને હોલ્ડ કરે પુસ્તકના પણ વાચકો છે અને મેં અમેરિકામાં પણ જોયું છે કે ઘણા બધા લોકોને કિન્ડલ બધા પાસે હોય છે પણ પુસ્તકની સ્મેલ એના પીળા જે પાના હોય એની એક સ્મેલ હોય બહુ મજાની સ્મેલ હોય એ બધા તમને અનુભવ હશે આમ રાત્રે સુતા સુતા તમારા હાથમાંથી પુસ્તક પડી જાય સવારે ઉઠો ત્યારે આ રજની કૃષ્ણમૂર્તિ આ તે બધા આમ વેરાયેલા પડેલા હોય રાત્રે વાંચતા વાંચતાં સુઈ જઈએ એ એની મજા છે એ ડિજિટલમાં નથી પણ સી સમય ટેકનોલોજી તો બદલાતી જ રહે છે અને આપણે બધા એની સાથે એડેપ્ટ થવાનું હોય છે તો આઈ થિંક એ દરેકનું પોતાનું ભવિષ્ય છે ઓડિયો મને નથી ફાવતું મને બહુ રજનીશજીનું ઘણું બધું વાંચતો હતો પહેલાં નાનો હતો ત્યારે તો ઓડિયો ત્યારે પણ અવેલેબલ હતી પણ મને કોઈ દિવસ ઓડિયોમાં રસ નથી પડ્યો મને એમ લાગે કે ફોરવર્ડ ફાસ્ટ કરો ફોરવર્ડ ફાસ્ટ કરો તમે ઝડપથી બોલો કારણ કે હું એક કલાકમાં બસો પાના વાંચી જાઉં અને બસો પાના રજનીશજીને બોલતા આઠ કલાક થાય તો મારા સાત કલાક બગડે ને હું સાંભળું તો એટલે જે રાઇટર આમાં જો તમે નોવેલ નોવેલને નાટકનો શું ફરક છે કે નોવેલ ને ફિલ્મનો શું ફરક છે કે ફિલ્મ છે ને એ તમે એક તો ઇમેજિનેશન તમારું શું ઇમેજિનેશન છે તમે હું લખીશ કે ઘોડો જંગલમાંથી પસાર થઈ રહ્યો તો હવે ઘોડો સફેદ છે કે કથ્થઈ છે કે કેવો છે તમારે નક્કી કરવાનું છે એના પર એક રાજા બેઠા હતા તો રાજાએ શું પહેર્યું છે તમારે નક્કી કરવાનું છે મારા વર્ણનની મદદથી ફિલ્મમાં એ તમને પીરસી દેવામાં આવે તો ફિલ્મ એ તમારી પોતાની કલ્પના શક્તિને યોર રીડર વ્યુઅર કરતાં રીડર ઇઝ ઓલ્વેઝ મોર એક્ટિવ બિકોઝ રીડર રીક્રિએટ્સ તમારું જે ક્રિએશન છે એ રીડર રીક્રિએટ કરે છે તો મને પોતાને તો રીડિંગ જ ગમે છે મને પોતાની ફિલ્મ જોવા કરતાં પણ વાંચવાનું મને વધારે ગમે છે બીજું કે ટાઈમ તમે નોવેલ વાંચો તો ઘણીવાર બે પાના બહુ ઝડપથી વાંચી જાઓ કેમકે તમને ખબર છે કે આ બધું વર્ણન છે ચાલશે આ સમજ પડી ગઈ અને અમુક ઘટના તમે ફરીથી વાંચી શકો એમ લાગે કે આમાં સમજાયું નહીં વધારે ઇન્ટરેસ્ટિંગ હતું આમાં કોઈ સરસ વાક્ય મારું ચાલી ગયું તો તમે યુ કેન ગો બેક ફિલ્મમાં પેસ દિગ્દર્શક નક્કી કરે છે ફિલ્મની એ ઘણીવાર આપણને સ્લો લાગે અત્યારે જૂની ફિલ્મો જોતા હોય આપણને સ્લો લાગે કે ભાઈ પતિ ગઈ વાત આગળ વધને તો નોવેલમાં એ છૂટ છે કે તમે ઝડપથી પાના ફેરવી શકો તો યુ કેન રીડ એટ યોર ઓન પેસ જ્યારે ફિલ્મમાં એ તમને છૂટ નથી તો મને તો હંમેશા પ્રિન્ટ મીડિયા ગમે છે પણ સમયની સાથે જે બદલાવ આવે એ આપણે સ્વીકારવાનો જ છે એમાં કોઈ અમારા પહેલાં અમે કહેતા એમ કે ભાઈ ગુજરાતી માધ્યમમાં ભણાવો બાળકોને ગુજરાતી માધ્યમમાં લોકો પૂછવા આવતા પણ ખરા અને અમે કહેતા પણ ખરા એમાંથી અમુક લોકો માનતા પણ ખરા હવે કોઈ પૂછતું જ નથી બધાને ખબર છે કે ગુજરાતી માધ્યમમાં ના ભણાવાય આવી સ્થિતિ આવી ગઈ તો આ બધાની સાથે આપણે લડતા હોઈએ છીએ અને રાઇટર તરીકે પણ અમારે તમારી જે જનરેશન હતી સાહેબ એ બહુ એ લોકો પાસે વાંચનથી ઊંચું કંઈ હતું નહીં દુનિયા જોવા માટે એ શિક્ષક ક્લાસમાં ભૂગોળનો નકશો લટકાવે એટલે એમ થઈ જાય કે ઓહો હો હો કેટલું સરસ વિશ્વ ઊભું કરી દીધું અને આજે બધાના ફોનમાં ગૂગલ મેપ છે એટલે બાળકોને કોઈ એમ્યુઝમેન્ટ જ નથી શિક્ષક લાવી લાવીને શું લાવે એટલે તમારી જે જનરેશન હતી ને એ અથવા આપણામાં કંઈ બહુ ફરક નથી તમે સિત્તેરના છો મને પંદર વર્ષમાં સિત્તેર થશે તો આપણી જે જનરેશન હતી એને સ્કૂલ અભ્યાસ જ્ઞાનની ક્ષિતિ જો એ બધું મુશ્કેલીથી મળ્યું અને આ પેઢીને થોપવામાં આવી રહ્યું છે અને એ પોતાની રીતે કરી રહી છે પણ આ બધાની વચ્ચે મને રામ ઘણીવાર એમ વિચાર આવે કે ગુજરાતી આપણા બધા વાચકો કોણ હવે દસ વર્ષ પછી કોણ વાંચશે વીસ વર્ષ પછી કોણ વાંચશે પણ હમણાં હું રાજસ્થાન ગયો અને મારા આઉટ ઓફ ક્યુરિયોસિટી મેં પૂછ્યું કે તમારી મારવાડી ભાષાની સ્ક્રિપ્ટ કઈ તો કે કોઈ નહીં મારવાડી ભાષામાં સ્ક્રિપ્ટ જ નથી લિપિ જ નથી મેં કહ્યું તમારા મારવાડી પુસ્તકો છપાઈ ખરા તો કે નહીં છપાય અમે હિન્દીમાં જ લખીએ અને મારવાડી કંઈ સર્જનો છે બધા અમારા ગીતોને અમુક સાહિત્ય છે એ કર્ણ પરંપરા મુખ પરંપરાથી ચાલે છે ગઢવાલ ગયો હમણાં થોડા દિવસ પહેલાં જ હું ગંગોત્રી યમનોત્રી જઈને આવ્યો તો ત્યાં મેં પૂછ્યું કે તમારી આ ગઢવાલી ભાષાની સ્ક્રિપ્ટ કેવી છે મારે જોવી છે કેમકે બોલો છો તો અલગ હિન્દી કરતાં તો કે અમારી કોઈ સ્ક્રિપ્ટ જ નથી તો ગુજરાતી કરતાં આ બધાની સ્થિતિ વધારે કરુણ છે અથવા કરે ડોન્ટ હેવ સ્ક્રિપ્ટ તો એ એ ભાષા છતાં પણ ચાલે છે અને ટકી રહી છે તો મને નથી લાગતું કે આપણી ગુજરાતી એટલું જલ્દી અચ્યુતમ કેશવમ થાય અને આઈ એમ હોપફુલ ફોર્મ બદલાશે મીડિયા બદલાશે અલ્ટિમેટલી અલ્ટિમેટલી લેખકોનું કામ એ છે કે ભાવકને તલ્લીન રાખવો લેખકનું કામ એ છે કે ભાવકની આગળ એક રસનું એવું વિશ્વ રજૂ કરવું એ હવે લખેલા ફોર્મમાં હોય ફિલ્મના ફોર્મમાં હોય કે ફોટોગ્રાફી હોય કે કોઈ પણ કલા પેઇન્ટિંગ હોય તમારે એ કલાઓ બધી અમર છે અને આઈ ડોન્ટ થિંક કે કોઈ એકાદ પર્ટિક્યુલર ભાષા માટે થોડી તકલીફ થાય પણ હું એમ માનું છું કે સાહિત્યની જરૂરિયાત ગીતોની જરૂરિયાત નવલકથાઓની જરૂરિયાત ગાંધીજીની જરૂરિયાત આ બધી શાશ્વત વસ્તુ છે એને 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 કોઈ સમય નુકસાન નહીં પહોંચાડી શકે જી તમારા ટૂંકા સવાલનો લાંબો જવાબ આપ્યો હલો જી પ્લીઝ નામ કહેજો કલ્યાણ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠનો જ વિદ્યાર્થી છું એક પ્રશ્ન હતો સર કે કોઈ એક મગજમાં પ્લોટ છે આપણે વાર્તા લખવી છે તો એના વિશે પ્લોટ ઉપરથી આપણે એનો શીર્ષક આપીએ છીએ કે આ પ્રકારની કોઈક વાર્તા હવે નીકળશે શીર્ષક આપ્યું છે વાર્તા એક દોડપાના સુધી આપણે પહોંચ્યા છીએ પછી એવું લાગે છે કે વાર્તા શીર્ષકથી બહુ દૂર જઈ રહી છે ત્યારે શીર્ષક ભૂસવું કે પછી કલમને રોકી દેવી એટલે આપણે આ તમારું કેવું છે કે આપણે પ્રેમમાં પહેલા પડવું કે કંકુતરી પહેલા છાપવી કંકોત્રી છાપવાનો બહુ જ આગ્રહ હોય કંઈ સ્કીમ ચાલતી હોય સસ્તામાં મળતી હોય કંકોત્રી તો આપણું નામ રાખીને પેલું નીચે બીજું નામ ખાલી રાખવું પડે કે હજુ શોધવાની તો બાકી છે એટલે છે ને શીર્ષક એ છેલ્લે શીર્ષકનો વિચાર જ નહીં કરો ડોન્ટ ડોન્ટ થિંક આપણા દુનિયામાં છે ને ઘણી બધી વસ્તુ શીર્ષકના કારણે જ ખલાસ થઈ ગઈ છે તમે એમ બોલો કે અહિંસા એક શિક્ષક થઈ ગયો શીર્ષક થઈ ગયું સત્યાગ્રહ એક શિક્ષક થઈ ગયું શીર્ષક થઈ ગયું અને શીર્ષક જોઈને પછી લોકો અંદર જાય જ નહીં સો મને મને લેબલ્સ આપણે બધા લેબલ્સમાં બિલીવ કરીએ છીએ સો શું શું છે છે એનો આત્મા વાર્તાને શીર્ષક આપવાનું કામ તો ઘણી વાર આપણે કરવાનું જ નથી હોતું ઘણી તો મને એવું લાગે સંપાદકો શીર્ષક બદલી નાખે છે મોકલીએ ને તો અને એ લોકોને વાર્તા લખતા નથી આવડતી પણ શીર્ષક બનાવતા આવડતું હોય છે તો આપણે એમની એ શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ ઘણી વાર મારી ઘણી વાર્તાના શીર્ષક મિત્રો સુજાડે છે શીર્ષક એ બહુ મહત્વની વસ્તુ નથી તમે જ્યારે તમે વાત કરો છો હું માનું છું કે તમે વાર્તા લખવાની કોશિશ કરી છે એટલે વોટ આઈ ડૂ ઇઝ કે આઈ ડોન્ટ હરી પહેલાં ઉતાવાળ નથી કરતો વાર્તાને મારા મગજમાં મંભાવું છું ધીરે 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 એક લાઇન બે લાઇન એનું સ્ટ્રક્ચર જે હોય ને કે વાર્તામાં ટૂંકી વાર્તાની વાત કરીએ તો ત્રણ સેગમેન્ટ છે ચાર સેગમેન્ટ છે કેટલા સેગમેન્ટ છે પહેલા સેગમેન્ટમાં શું કરીશ બીજા સેગમેન્ટમાં શું કરીશ ત્રીજામાં શું કરીશ ચોથામાં શું કરીશ ક્યાંથી ક્યાં જશે મારી યાત્રા છે ઇમોશનથી વિષડમ તરફ જશે વિષડમથી ઇમોશન તરફ જશે સીન ક્યાં ચાલુ થશે કયા પોઈન્ટ પર હું ચાલુ કરીશ કયા પોઈન્ટ પર આને પૂરો કરીશ અને એ સ્ટ્રક્ચર ગોઠવતો જાઉં છું ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ ઘણી પછી મૂકી દઉં મજા ના આવે તો પણ નોટ કરી રાખું કે આ મારા મગજમાં છે કે આ આના પર મારે કંઈક કામ કરવું છે પછી અચાનક સ્પૂર્ણા થાય કોઈક વખતે કે અચ્છા હવે આને આપણે આમ આગળ વધારીએ તો કૃતિ કૃતિ છે ને કૃતિને તમે મેં કીધું એમ સંજીવની વિદ્યા સાથે સરખાવો કે પહેલાં હાડકાં ગોઠવ્યા છે પછી માંસ મજા ગોઠવી પછી ચામડી કરી એક આખું તૈયાર થયું બોડી અને પછી તમે એમાં પ્રાણ ફૂકો છો તો આ પ્રોસેસ આપણે કરવાની બરાબર વખતે સફળતાથી થાય એવું જરૂરી નથી શીર્ષક આપવું એક ખોટી છાપવા જેવું છે પ્રેમ કરતા પહેલા હે ને એટલે શીર્ષક છેલ્લે આપો ને શીર્ષક શું કામ આપવાનું તો તમારો સવાલ આજ હતો મારા ખ્યાલથી કે તમે કંઈ બીજું પૂછ્યું કે વાર્તા ફંટાઈ જાય છે બીજે તો એના માટે છે ને અંગ્રેજીમાં એક સરસ છે કે તમે કૂતરાને લઈને ફરવા નીકળો તમારો પાડેલો કૂતરો લઈને ફરવા નીકળો તો એ જે ગતિ છે એ કૂતરો નક્કી કરશે કે તમે નક્કી કરશો વિચાર કરી જુઓ ઇમેજિન કરી કે તમારો પાડેલો કૂતરો છે હાથમાં એક દોરી છે અને તમે જંગલમાં જંગલની કેળીમાં વોક વોકિંગ અ ડોગ એમ કહેવાય ને ઇંગ્લિશમાં તો એ તમે સો ટકા દોરશો ને અને કૂતરાને પાછળ પાછળ લાવશો તો કૂતરો કોઈ દિવસ આવશે જ નહીં પાછળ કૂતરો આગળ જ ચાલશે તમારા કરતાં એટલે વાર્તા તમારા કરતાં આગળ જ ચાલવાની તમે પાછળ હોવાના પણ એ કૂતરો ક્યાં જાય છે એ આપણે જોવું પડે એ પછી ખીણની ધારે જાય અને ગબડી પડે તો ત્યારે આપણા હાથમાં દોરી છે એટલે એ લગામને આપણે યુઝ કરવાની છે એટલે યુ સરેન્ડર ટુ ધ સ્ટોરી યુ સરેન્ડર ટુ ધ પ્લોટ યુ સરેન્ડર ટુ ધ થીમ આપણે એક લાજો સેગ્રે નામના બહુ મોટા રાઇટર છે એમને આર્ટ ઓફ ડ્રામેટિક રાઇટિંગ નામની બુક લખી છે ઓગણીસો છેતાલીસની આસપાસ લખેલી બહુ જૂની છે પણ વાંચવી જોઈએ તમારે દરેક વાર્તાકારે એ વાંચવી જોઈએ તો એ કહે છે કે એક પ્રિમાઇસ હોય વાર્તાની એક કરોડરજ્જુ હોય એ કરોડ રજુ તમને ખબર હોવી જોઈએ ટ્રાય ટુ આઈડેન્ટિફાઈ કરોડ તો ચોથા મણકા સુધી પહોંચ્યા છે સુધી પહોંચશું એટલે આપણને તમને બધાને ખ્યાલ બી આવી જશે તો વાર્તાની જે કરોડરજ્જુ છે ને એ તમારી પકડમાં હોવી જોઈએ એ જે છે ને પ્રિમાઇસ તમારા મગજમાં હોવું જોઈએ કે મારી વાર્તાનું પ્રાણ આની આસપાસ જે આ હૃદય છે એની આજુબાજુ મારી વાર્તા છે એ પ્રિમાઇસને પકડીને દરેક તમે ઘટના પાત્ર જે કંઈ લાવવા માંગો છો એની અંદર નાખવા માંગો છો ઉમેરવા માંગો છો એ પ્રિમાઇસને અનુસરતું હોવું જોઈએ એને પ્રિમાઇસથી દૂર લઈ જાય એવી કોઈ પણ વાક્ય એવું કોઈ પણ વિચાર એવું કોઈ પણ પાત્ર કે પરિસ્થિતિ આપણે ન કરીએ એટલે એક વેલ્યુ સિસ્ટમ આપણી બને વોટ ટુ એક્સેપ્ટ એન્ડ વોટ ટુ રિજેક્ટ એ કયા ગ્રાઉન્ડ પર આપણે કરીશું જીવનમાં પણ આપણે અમુક કામ કરીએ છીએ અમુક નથી કરતા તો એ નિર્ણય લેવા માટે આપણી પાસે એક વેલ્યુ સિસ્ટમ હોય ને કે ભાઈ મારાથી હું વિદ્યાપીઠનો વિદ્યાર્થી છું મારાથી આમ ના કરાય હું આમ કરી શકું આમ ના કરી શકું તો એ વેલ્યુ સિસ્ટમ દરેક વાર્તા માટે પોતાની હોય છે હું વાર્તામય થઈ જાઉં છું મારી વાર્તા લખું છું ત્યારે અને મારી અંદર એક સિસ્ટમ ઊભી કરું છું કે મારી વાર્તામાં આ ચાલશે કે મારી વાર્તામાં આ નહીં ચાલે એ ડિસાઇડિંગ એક કેન્દ્ર મારા મગજમાં એક ઊભું થાય દરેક વાર્તા માટે અને ઇટ ડિસાઇડ્સ કે આ સસ્ટેનેબલ છે આ ચાલશે આમાં આ વસ્તુ નહીં ચાલે બરાબર ને એટલે વાર્તાના કેન્દ્રને હોલ્ડ કરો દિલથી હૃદયથી એની અંદર ડૂબી જાઓ ઉતરી જાઓ એ વિશ્વને તમારી અંદર વિઝ્યુઅલાઇઝ કરો વાર્તા એ ભાષા કે વ્યાકરણથી નથી આવડતી રામ છે અહીંયા મારા કરતાં વધારે સારું કહી શકે કદાચ ભાષા સારી હોય ઉપમા અલંકારો આ બધું તો નડે પંડિતો કદી વાર્તા સારી લખી નથી શકતા એમને પોતાને એવું હોય છે કે સારી છે પણ એ સારી હોતી નથી પંડિતોની વાર્તા કદી વિવેચકોની નથી હોતી એક નાનું એક્ઝામ્પલ આપીશ રણબીર કપૂર આમ સારો અભિનેતા છે ફિલ્મો ખરાબ કરી પણ અભિનેતા સારો તો રણબીર કપૂર જ્યારે સંજય લીલા ભણસાલીનો આસિસ્ટન્ટ હતો વીસ વર્ષની ઉંમરે ત્યારે એના મગજમાં પ્લાનિંગ ચાલતું હતું કે હું હવે એક્ટિંગમાં જવા માગું છું તો એ આમિર ખાન પાસે ગયા અને આમિર ખાને ની પાસે ટિપ્સ માગી કે મારે એક્ટિંગમાં આવવું છે તો હાઉ શુડ આઈ વર્ક બોમ્બેમાં તો બહુ બધા ક્લાસીસ ચાલે એક્ટિંગના એ લોકો તો બધા સંપન્ન લોકો એટલે ન્યૂયોર્ક જઈને લોસ એન્જલસ જઈને કશે પણ જઈને એક્ટિંગ શું છે વાર્તા શું છે એ બધું શીખી શકે આમિર ખાને એને એમ કીધું કે તારું રોજનું ત્રણસો રૂપિયાનું બજેટ લઈને એટલે કે મહિનાના નવ હજાર અને ચાર મહિનાના છત્રીસ હજાર રૂપિયા લઈને તું ઘરેથી નીકળી જા ઋષિ કપૂર પાસે છત્રીસ હજાર રૂપિયા માંગીને તું નીકળી જા અને ભારતનું ભ્રમણ કર ગોખલે સાહેબે ગોપાળકૃષ્ણ ગોખલે એ ઓગણીસો પંદરમાં ગાંધીજીને જ સલાહ આપેલી ગાંધીજી ત્યાં બધું લડીને આવેલા દક્ષિણ આફ્રિકામાં અને અંગ્રેજો સાથે અને ઘણું બધું મગજમાં ટોલસ્ટોઈને રસકી આપેલા શું છે એ બધા ચાલતા હતા અન ટુ ધ લાસ્ટવાળા તો આ બધું એમના મગજમાં ચાલતું હતું ગોપાલકૃષ્ણ ને ખબર હતી કે આ તેજસ્વી માણસ છે અને આ દેશને જરૂર છે આની પણ એમણે ગાંધીજીને સીધે સીધું ફિરોજ મહેતા અને બધા જ ઓગણીસો પંદરમાં ગાંધીજીની જે મુલાકાત થઈ તો ગોખલે એને એક જ વસ્તુ કીધી કે ત્રણ વર્ષ સુધી એને તમારે કંઈ કરવાનું નથી ગાંધીજીને બરાબર છે સાહેબ કપિલભાઈ હું ખોટો હોય તો મને કહેજો ગાંધીજીને એમ કીધું કે ભારતનું ભ્રમણ કરો ભારતમાં ફરો અને એ ભ્રમણમાં આપણે જે ફિલ્મમાં સીન જોઈએ છે કે પેલી છોકરી પાસે સ્ત્રી પાસે બદલવાના વસ્ત્રો નથી એટલે ઝૂપડીમાં કપડાં વગર બેઠી છે કેમ કે એની સાડી સુકાઈ રહી છે તો ગાંધીજી એમ નક્કી કરે છે કે મારા દેશવાસી પાસે જો પહેરવાના કપડાં પણ નથી બદલવાના કપડા પણ નથી તો હું આ સૂટ બૂટ નહીં પહેરું અને એમણે પોતરી એ કારણથી સ્વીકારી આપણને બધાને ખબર છે પણ એ સિમ્બોલિક ઘટના છે નાટકમાં વાર્તામાં સારું લાગે પણ આખી વસ્તુ એ છે કે ત્રણ વર્ષ સુધી ગાંધીજીએ ભારતનું દર્શન કર્યું ભારતને જોયું એક પ્રેક્ષક તરીકે એક તો આમિર ખાને રણબીર કપૂરને એમ સલાહ આપી કે તું ચાર મહિના સુધી ભારતમાં ફર અને તારું બજેટ દિવસનું ત્રણસો રૂપિયા છે એટલે યુ કે નોટ સ્ટે ઇન અ હોટેલ તારે રહેવું પડશે ધર્મશાળામાં તારે તું હોટલમાં જમી નહીં શકશે તારે ધાબા ઉપર જમવું પડશે ચા પણ તું હોટલમાં નહીં પી શકે તારે ધાબા ઉપર ચા પીવી પડશે કે ત્રણસો રૂપિયામાં દિવસ કેવી રીતે નીકળે તો એ રણબીર કપૂરે કર્યું સાહિત્યકાર બનવા માટે ભાષા તો નડે ભાષા નડે સાહિત્ય શબ્દોની મદદથી લખાય છે પણ શબ્દો જરૂર પૂરતા ખપ પૂરતા યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ વાપરવાનો ક્યાં શું ચાલે એ સમજ પડે એટલા પૂરતી ભાષાનો ઉપયોગ છે ભાષા સાધન છે ભાષા પાંડિત્યના પ્રદર્શન માટે નથી એક રાઇટર તરીકે તમે વાર્તા લખો નાટક લખો ઇવન ચિંતન લલિત નિબંધ કંઈ પણ લખો તો પહેલાં ભૂલી જાઓ કે તમે ભાષાના પંડિત છો પહેલાં તમે એનું હૃદય પકડો તમે શું લખવા માંગો છો એનું હાર્ટ તમારી પાસે હોવું જોઈએ અને એ કરશો તો આપોઆપ તમે સારું લખી શકશો તો હું મને તક મળે તો બસ સ્ટોપ પર બેસું ચાની લારી પર બેસું અને મારા કાન બહુ સરવા હોય ટ્રેનમાં બેસું અને હું લોકોના ઇન્ટરેક્શન સાંભળું કેમકે નાટકમાં ને વાર્તામાં જેમ ડાયલોગ આવે ને કે હું તને બહુ પ્રેમ કરું છું તો પેલી કે હું પણ તને બહુ પ્રેમ કરું છું અથવા ફિલ્મોમાં આવે કે અમારે ખ્યાલાત કીધને મિલતે જુલતે તો મેં કોઈ દિવસ રિયલ લાઈફમાં આવું સાંભળ્યું નથી કોઈ દિવસ આવું સાંભળ્યું નથી હું શું કામ વાર્તામાં આવું લખું એમ ઘણી તો એમ થાય કે પતિ પૂછે કે આજે શું બનાવ્યું છે તો હું નથી સમજતો કે પત્ની એમ બોલતી હોય કે તેવું રીંગણનું શાક બનાવ્યું છે હું નથી માનતો કે સોમાંથી ને એવું પત્ની એમ કે રોજ રોજ શું બનાવવાનો એવો કંઈક જવાબ આપે આડો તેડો જ જવાબ હોય નોર્મલ કોન્વર્સેશનમાં વી આર નોટ સ્ટ્રેટ ફોરવર્ડ નાટકમાં જે રીતે બહુ ડાયા ડાયા બધા પાત્રો એક સવાલના જવાબ આપે એવું કંઈ રિયલ લાઈફમાં હોતું નથી તો બિટવીન ધ લાઇન્સ જે કંઈ ચાલતું હોય એને તમે વાર્તામાં રજૂ કરી શકો તો એ તમારી સફળતા બરાબર છે એટલે જીવનમાં કંઈ એમ હું તમને પૂછું કે તમારું નામ શું અને તમે મને કહો કે મારું નામ શું કીધું તમે કલ્યાણ દેસાઈ છે કે એવા સીધા સાધા ડાયલોગ જીવનમાં બનતા નથી હોતા બરાબર છે તો જે રિયલ લાઈફ છે એ રિયલ લાઈફને કાગળ પર ઢાળવાની કોશિશ કરો અને બહુ વાંચન કામ કરે પણ એ વાંચનમાં પણ એ જ જોવાનું તમે સ્ટીફન સ્વીગને વાંચો કે ચેખોને વાંચો તો તમારે એ જ જોવાનું કે આ લાઈફને કઈ રીતે કલામાં કન્વર્ટ કરી જીવન ને કલામાં કઈ રીતે ફેરવી લેખકે બરાબર ને એની ભાષા ભાષા એ બધું તો ઠીક છે બે નંબરની વસ્તુ છે એ છે ને પહેલાં મને વ્યક્તિ એમાં રસ પડે અને ગાલિબ ઓબ્વિયસલી એની જે પર્સનાલિટી છે તો આમ ઊંડે ઉતરવાનું મન થાય આખા એના વ્યક્તિત્વની ઇન્ટિગ્રિટી અને એના સર્જનની ઇન્ટિગ્રિટી એ બેને સામસામે મૂકીને જોવાનું મન થાય તો ગાલિબનો અનુવાદ કરવાનું જે કારણ છે બીજા બધા અનુવાદ મેં કર્યા છે એ જુદા કારણો હતા પણ ગાલિબ મેં મને એમ હતું કે ગાલિબનું આપણે નામ લઈએ છીએ પણ ગાલિબના શેરો કોઈને ગુજરાતીમાં ખબર હોતા નથી અને ગાલિબના કેટલા બધા એવા શેરો છે કે ફારસી ભાષાનું બહુલ્ય છે એમાં અને બહુ મજાની વાત છે પણ લોકો સુધી પહોંચતી નથી તો મેં મને લાગ્યું કે મારી ભાષા ગુજરાતી એટલી સક્ષમ છે કે ગાલિબને અવતારી શકે છે ગુજરાતીમાં અને એ મેં અવતારવાની નમ્ર કોશિશ કરી નાઈડી એટલે મીરનું પણ કરી રહ્યો છું મીર તકી મીરનું પણ હું કરી રહ્યો છું જોઈએ ક્યારે આવે થેન્ક યુ એટલે મણિયારના ભાથામાં ઘણા બધા તીર છે અને ગદ્ય અને પદ્યના પલ્લામાં રાખીને સાહિત્યનું મત્સ્ય સરસ રીતે વિંધી શકે છે તો આજે અમારી સંસ્થામાં રઈશ મણિયાર પધાર્યા એ બદલ નવજીવન પરિવાર વતી હું આપનો દિલથી આભારી છું અને ખાસ તો ગાંધી મૂલ્યને વરેલી આ સંસ્થા નવજીવનનો અક્ષર દેહ કરીને એક સરસ મેગેઝિન થાય છે જેમાં ગાંધી વિચાર સાથે ક્લાસિક અન્ય વિચારો પણ વ્યક્ત થાય ગુજરાતી ભાષાના સાહિત્યના સમાજના એવા ખૂબ સુંદર લેખો એમાં ચૂંટીને છપાય છે અને એનું કામ પણ જે હમણાં જ મેં કીધું કિરણ કાપુરે જેમને ગાંધી સાહિત્ય માટે દિલ્હી તરફથી એવોર્ડ મળેલો છે એ સંપાદન સંભાળે છે એટલે બંને ત્યાં સુધી ક્લાસિકતાને વરેલું રહે અને શ્રેષ્ઠ સાહિત્ય લોકો સુધી પહોંચતું રહે એવા અમારા પૂરતા પ્રયત્ન હોય છે તો નવજીવનનો અક્ષરદે એનું વાર્ષિક લાવાજમ દોઢસો રૂપિયા છે અને એનું ત્રણ વર્ષનું લાવાજમ ચારસો પચાસ રૂપિયા છે એટલે જેમને પણ સાહિત્યમાં રસ છે મેગેઝિન સારા વાંચવામાં રસ છે એમને વિનંતી કે નવજીવનનો અક્ષરદેહ એમના વાંચનદેહ તરીકે પણ અપનાવે અને રહીશ રહીશભાઈના ઘણા બધા પુસ્તકો છે પણ આજે આપણે ડૂબકી ખોર વાર્તા સંગ્રહ નિમિત્તે મળ્યા હતા અને આજે એમનું પુસ્તક અહીંયા ઉપલબ્ધ છે એટલે જેમને પણ એ સંગ્રહ ખરીદવો હોય એ ચોક્કસ ખરીદી શકે છે અને આજે આપણે મળ્યા છીએ એ માટે ખાસ પાછળ ચાની વ્યવસ્થા છે તો ચા પીને છૂટા પડીશું અને આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ ખૂબ સરસ નવજીવનમાં પણ ચાવાળા આવી ગયા સારું કહેવાય અને શિલ્પાબેનનો ખાસ હું આભાર માનીશ કે બહુ જ ઈચ્છા હતી તમારા આંગણે આવવાની અને આજે હું આવી શક્યો નવજીવનમાં માય પ્લેઝર કંઈ અતિશયોક્તિ થઈ હોય કંઈ આમ તેમ થયું આવી તો વિવેકભાઈની હાજરીમાં હું માફી માગું છું અને વિવેકપૂર્વક બિલકુલ તો આપ સૌનો ખૂબ 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 આભાર અને આપણી બધાની એક જે સહિયારી ફરજ છે એક જરાક મુશ્કેલ ટાઈમ છે ભાષા માટે થોડુંક કંઈક કરીશું તો મને લાગે છે કે અત્યારે એક નાનકડી વાત ઉમેરવાનું મન થાય છે બધા બેઠા છો એટલે ગુજરાત સરકારની સાથે હું એક કામ પ્રોજેક્ટ પર કરી રહ્યો છું જેમાં દ્વિભાષી માધ્યમ એટલે અંગ્રેજી માધ્યમનો જે ખૂબ પ્રચાર પ્રસાર થઈ ગયો છે અત્યારે અને બધી અંગ્રેજી સ્કૂલોમાં બાળકને પ્રથમ ભાષા અંગ્રેજી હોય એ રીતે શરૂઆતથી ભણાવવાના કારણે જે સમસ્યાઓ ઊભી થાય છે તો એક દ્વિભાષી માધ્યમનો કન્સેપ્ટ અમે શરૂ કર્યો છે ને લગભગ ગુજરાત સરકારે એને પરિપત્ર આવી ગયો એનો જીઆર આવવાનો બાકી છે તો સ્વૈચ્છિક રીતે જે શાળાઓ એમાં ગણિત અને વિજ્ઞાન બે વિષય અંગ્રેજીમાં ત્રીજા ધોરણ પછી ત્રીજા ધોરણ સુધી ગુજરાતીમાં અને પછી ધીરે ધીરે અંગ્રેજી ક્રમશઃ થાય અને છેલ્લે દસમા ધોરણમાં બાળક ગણિત અને વિજ્ઞાન બે વિષયની પરીક્ષા અંગ્રેજીમાં આપે અને બાકી સમાજવિદ્યા છે હિન્દી સંસ્કૃતનું ટ્રાન્સલેશન છે બીજું બધું છે ડિસ્કશન્સ એ બધું ગુજરાતીમાં રહે એટલે માતૃભાષા ટકી રહે એવો પ્રયાસ અમે સુરતની ઓગણત્રીસ શાળાઓમાં સફળતાથી સાતેક વર્ષથી કરીએ છીએ અને હવે સરકાર આગળ રજૂઆત કરવાના કારણે જૂના શિક્ષણ મંત્રી નવા શિક્ષણ મંત્રી જૂના મુખ્યમંત્રી નવા મુખ્યમંત્રી બધાનું સમર્થન પ્રાપ્ત થયું છે અને બહુ જલ્દી આ આખા ગુજરાતમાં એપ્લાય થશે એટલે મને એક સાહિત્યકાર કરતા પણ વિશેષ આના માટે મેં મુશાયરા માટે ગાંધીનગર બહુ જવાનું થયું નથી પણ આ પ્રોજેક્ટ માટે ચાલીસ વાર મને ગાંધીનગરના ધક્કા મેં ખાધા છે પેટ્રોલ સસ્તું હતું ત્યારે અને પછી મોંઘું થયું ત્યાં સુધી અને એ ધક્કા હવે સફળ થવાને આરે છે તમારી સાથે એ ન્યૂઝ વેચું છું કે બહુ જલ્દી ગુજરાતમાં આદ્વિભાષી માધ્યમ આવશે અને એમાં આપણી જે ગુજરાતી ઉત્તમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી અને ગણિત અને વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય સ્તરનું આ ત્રણ મુદ્દા સાથે આપણે ચાલી રહ્યા છે અને મને લાગે છે કે દરેક ભાષામાં દરેક માતૃભાષા એટલે મરાઠીઓ માટે કે બંગાળીઓ માટે પણ આ આપણે કરવાના છીએ એના માટે હું કોશિશ કરી રહ્યો છું કે રાષ્ટ્રીય સ્તરેથી પણ આ વસ્તુ થાય જેથી દરેક માતૃભાષા જીવી જાય હજુ થોડા વર્ષ આપણે છીએ ત્યાં સુધી એ પણ રહે એમાં આપણો સ્વાર્થ છે અમારો સ્વાર્થ છે થેન્ક યુ